क्लास हाउ आर यू केम छो बधा। तो आज आप डिस्कशन करशु के इलेक्ट्रॉनिक कन्फिगरेशन ऑफ गिवन एलिमेंट के कोई एलिमेंट आपने आपेला छे ई एलिमेंट में इलेक्ट्रॉन ने फिलअप कई रीतना करवा एक आ टॉपिक पर आज आप डिस्कशन करवानी छे। लास्ट लेक्चर में आपने शू नक्की कर्यु मित्रों के डिफरेंट एटॉमिक मॉडल जोया अने क्वांटम्स नंबरनो पण ख्याल मेळव्यो। प्रिंसिपल क्वांटम नंबर कोने कहेवाय, एंग्युमिटल એટલે કે એંગ્યુલર ક્વોન્ટમ નંબર કોને કહેવાય, સ્પિન ક્વોન્ટમ નંબર કોને કહેવાય અને મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કોને કહેવાય। આ ચાર ક્વોન્ટમ નંબરનો ખ્યાલ મેળવ્યો, એટોમિક સ્ટ્રક્ચર એટોમિક મોડેલ જોયા અને ત્યારબાદ ઇલેક્ટ્રોન ફિલઅપ કઈ રીતના કરવા। તો ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવા માટેના જે ત્રણ નિયમો હતા, આઉટબાઉ હુંડ અને પાવલિક, આ ત્રણ રૂલ્સ જોયા। હવે આ બધું ભણી લીધા પછી કે આપણો કોઈ બી એલિમેન્ટ આપેલો છે, એલિમેન્ટની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કઈ રીતના લખવી એક આના વિશે ખ્યાલ મેળવીએ, એની પહેલા થોડુંક રિવાઇઝ કરી લઈએ કે મારા માનકે મારો જીયા સેન્ટર એટમ અમારો મોલેક્યુલ સેન્ટર એમાં પ્રોટોન્સ ન્યુટ્રોન રહેલા હોય, આ બાહ્યતમ કક્ષા કે સેલ એલ સેલ એમ સેલ। હવે કે સેલ માં કેટલા ઇલેક્ટ્રોન સમાશે તો તેના માટે ઇક્વેશન છે, જો એમ સેલ માં ઇલેક્ટ્રોન કેટલા મેક્સિમમ ફિલઅપ થઈ શકશે એના માટે ઇક્વેશન છે 2n2। માનો કે હું અહીંયા ફર્સ્ટ સેલ ની વાત કરતો હોય તો n ની વેલ્યુ 1 આવશે ઇઝ ઇક્વલ ટુ 2 ઇન શોર્ટ કે જે મારી ફર્સ્ટ સેલ છે એમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ફુલફિલ થશે, સેકન્ડ સેલ છે એમાં 8 ઇલેક્ટ્રોન ફિલઅપ થશે અને થર્ડ સેલ છે એમાં 3^9 × 2 એટલે 18 આવશે ને, અહીંયા 18 ઇલેક્ટ્રોન ફિલઅપ થશે। આ ઇક્વેશન ઉપરથી આપણને શું ખ્યાલ આવે કે જે મારો મેઇન સેલ છે, મારે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એમાં કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ થશે એનો ખ્યાલ આવે। હવે ઇલેક્ટ્રોન તો ફિલઅપ થઈ ગયા પણ જે મારે આ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ આ જે થર્ડ સેલ આવેલી છે ઈ સેલમાં કેટલા ઓર્બિટલ્સ આવેલી છે, ઓર્બિટલ્સ ઓર્બિટ તો તમને ખ્યાલ છે ને મિત્રો કે ઓવર પર્ટિક્યુલર રીજિયન કે જે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આપતા હોય ને કહેવાય ઓર્બિટ, અને જી રીજિયનમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી મેક્સિમમ હોય ઈ વિસ્તારને કહેવાય ઓર્બિટલ્સ। તા ઓર્બિટમાં કેટલી ઓર્બિટલ્સ આવેલી છે એના માટે ઇક્વેશન શું હતું n2। માનો કે ફર્સ્ટ સેલ છે એમાં કેટલી ઓર્બિટલ છે, એટલે કે 1, સેકન્ડમાં 4, થર્ડમાં 9, ફોર્થમાં 16, ફિફ્થમાં 25, ઇટ શોટ ઓર્બિટલ્સ અને ઇલેક્ટ્રોન્સ આ બંનેનો ખેલા બનાવી ગયો। હવે માનો કે n ની વેલ્યુ 1 હશે તો એમાં 1 ઓર્બિટલ્સ ઇટ મીન્સ s ઓર્બિટલ હશે, 2 હશે તો s અને p, 3 હશે તો s p n t। આ વાત કરીએ આપણે ઓર્બિટલ્સ ની, હવે વાત કરીએ ઇલેક્ટ્રોન ઇન ઓર્બિટલ્સ। સપોઝ કે p ઓર્બિટલ છે તો p ઓર્બિટલ માં કેટલા ઇલેક્ટ્રોન આવશે, તો 4n+2। એક આ ઇક્વેશન ઉપરથી આપણને ખ્યાલ આવે કે જે મને ગિવન ઓર્બિટલ્સ આપેલી છે એ ગિવન ઓર્બિટલ્સ માં કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ થશે। સપોઝ કે મને આપેલી છે d ઓર્બિટલ, તો d માટે n ની વેલ્યુ શું થાય, તો કે 2। તો આ ઇક્વેશન માં l = 2 મૂકી દો તો આપણને ખબર પડે એટીમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન ફિલઅપ થાય। તો આ નોલેજ તમારી પાસે હોવું જોઈએ। ત્યારબાદ ઇલેક્ટ્રોન ફિલઅપ કરવા માટે આઉટબાઉ શું કહી ગયો કે જેની એનર્જી લોએસ્ટ હશે ને એમાં પહેલા ઇલેક્ટ્રોન ફિલઅપ કરવાનું, ત્યારબાદ હુંડ શું કહી ગયો, હુંડ એવું કાંઈક કહી ગયો કે ભાઈ જ્યારે કંઈક બને ત્યારે ઇલેક્ટ્રોનને કેવા રાખવાના, અનપેર રાખવાના, ચાલે કે હાફ ફિલ ન થાય ચાલે કે ઇલેક્ટ્રોન નું પેરિંગ નહીં કરાવવાનું, અને પાવલિંગ શું કહી ગયો કે કોઈ બી ઓર્બિટલ્સ આપણને આપેલી છે એ ઓર્બિટલ્સ માં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ફિલઅપ થશે અને બે કેવા હશે એકબીજાની ઓપોઝિટ ડિરેક્શન માં હશે। હવે ઇલેક્ટ્રોનની લોએસ્ટ ઓર્બિટલ એનર્જી કઈ એના માટે એક શોર્ટકટ ટ્રિક છે, તમારે કોટ યાદ રાખવાનો છે FDPS। શરૂઆત કરીએ S થી, તો પહેલા મૂકવાનું S S ત્યારબાદ P આવે ને PS PS ત્યારબાદ D DPS DPS ત્યારબાદ આવશે F FDPS FDPS। હવે S ની શરૂઆત કરવાની 1 નંબર થી 1S 2S 3S 4S 5S 6S 7S એન્ડ 8S। P ની શરૂઆત કરવાની 2 નંબર થી
टू पी, थ्री पी, फोर पी, फाइव पी, सिक्स पी एंड सेवन पी. તો આપણી આવી કઈક એક શોર્ટકટ ટ્રિક છે જેમાં સપોઝ કે s માં કેટલા ઇલેક્ટ્રોન ફ્રી થાય તો કે x માં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આમાં 2 ઇલેક્ટ્રોન આમાં 6 2 6 2 d માં 10 ઇલેક્ટ્રોન d માં 6 ઇલેક્ટ્રોન s માં 2 10 6 2 14 10 6 2 14 10 6 2 2 2 6 2 6 2 10 6 2 ટૂંકમાં આ રીતના ઇલેક્ટ્રોન ની ફિલઅપ થવાની મેક્સિમમ કેટલા થાય તો એસ માં 2 થાય પી માં 6 ઇલેક્ટ્રોન ડી માં 10 અને એફ માં 14 જો હવે હું વાત કરું તમારો જે ફર્સ્ટ એલિમેન્ટ છે હાઇડ્રોજન હાઇડ્રોજન નો એટોમિક નંબર શું થાય 1 એક વાત બીજી યાદ રાખજો જો તમારી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી માં સાદી એવી પકડ બનાવી હશે ને તો આખો આખો પીરિયોડિક ટેબલ યાદ રાખવાનું અને 1 થી લઈને 30 સુધીના એલિમેન્ટ ના નામ વિચ સિમ્બોલ યાદ રહેવા જોઈએ માનો કે તમને કોઈ પૂછે એક્ઝામમાં કે સ્કેન્ડિયમ છે સ્કેન્ડિયમ નો એટોમિક નંબર ડાયરેક્ટ યાદ હોવો જોઈએ 21 પછી તમને કોઈ પૂછે કે 28 નંબર ઉપર શું આવેલું હોય તો નિકલ આમ ઇન શોર્ટ ડાયરેક્ટલી આન્સર આપણને વિધિન સેકન્ડ આવડી જવો જોઈએ કે આ કેમ તો કે આ પ્રેક્ટિસ કરો તો તમે આ આમ યાદ એમ તમને નથી આના માટે પ્રેક્ટિસ કરવી પડે તો 1 થી લઈને 30 લગીના તમે તમામ એલિમેન્ટના નામ વિચ સિમ્બોલ તમને આવડવા જ જોઈએ હવે વાત કરું હાઇડ્રોજન ની તો હાઇડ્રોજન માં 1 ઇલેક્ટ્રોન છે 1 ઇલેક્ટ્રોન ને ફિલ અપ કરવું હોય તો s માં જશે 1s માં તો એની ઇલેક્ટ્રોન ની કન્ફિગરેશન કે કાઢી લેશે 1s 1 આ s ઓર્બિટલ છે s ઓર્બિટલ માં 1 ઇલેક્ટ્રોન ત્યારબાદ હું વાત કરું હાઇડ્રોજન પછી આવશે હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન સેકન્ડ નંબર થર્ડ નંબર ફોર્થ નંબર અને ફિફ્થ નંબર હિલિયમ 2 નંબર ઉપર છે ને સેકન્ડ નંબર કે માઈટ થશે 1s2 માં પછી તો કે 2 ઇલેક્ટ્રોન જે આવી ભરાઈ ગયા એટલે કે મારી ફર્સ્ટ સેલ છે એ ફર્સ્ટ સેલ ફૂલફિલ થઈ ગઈ હવે જે નવો ઇલેક્ટ્રોન આવશે એ નવો ઇલેક્ટ્રોન મને કે લિથિયમ છે અસ્યાંગ બે ઇલેક્ટ્રોન તો ફૂલફિલ થઈ ગયા હવે આપણે વાત કરીએ છીએ જે થર્ડ નંબર ઇલેક્ટ્રોન આવે એ ક્યાં જશે એના માટેની બે પોસિબિલિટી છે કાં તો એ 2s માં જશે કાં તો એ 2p માં જશે પણ આપણને આઉટબાઉ શું કહી ગયો કે જેની એનર્જી ડાઉન હશે ઇલેક્ટ્રોન પહેલા એમાં ફિલ અપ થશે ઇન શોર્ટ ઇલેક્ટ્રોન પહેલા કેમાં ફિલ થશે 2s માં પછી બેરિલિયમ ની વાત આવે તો બેરિલિયમ ની કન્ફિગરેશન એટલે કાળી હશે અને પછી બોરોન ની વાત આવે તો બોરોન ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન p માં ઇલેક્ટ્રોન એડ થશે ઇન શોર્ટ કે ઇન જનરલ મારે કેવું હોય કે આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હશે આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s1 અને 1s2 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 આ તો બધેમાં ફૂલફિલ થયેલા જ હોય ને અહીંથી જો હોય તો થર્ડ નંબર 2p 2s1 આનો 2s2 2s2 2p1 કઈક આવી રીતના ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન વિશે આપણે અહીંયા ડિસ્કશન કરી હવે આપણે વાત કરીએ કે એલિમેન્ટ પીરિયોડિક ટેબલમાં ક્યાં આવેલા છે પીરિયોડિક ટેબલ આપણને શું કહે આમ એટોમિક નંબરના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં પીરિયોડિક ટેબલ સેટ થયેલું છે પણ પહેલા આવું નહોતું મેન્ડેલિફે જે પીરિયોડિક ટેબલની ફર્સ્ટ ડેફિનેશન આપી ફર્સ્ટ જે મોડેલ આપ્યું એ મોડેલમાં શું હતું તો કે એલિમેન્ટ્સની કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ આર ધ ફંક્શન ઓફ ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ એટોમિક વેઇટ ઇન શોર્ટ મેન્ડેલિફે જે આપણને પીરિયોડિક ટેબલ આપ્યું ફર્સ્ટ પીરિયોડિક ટેબલ કે જે તે સમયમાં આઈડિયલ માનવામાં હતું એમાં શું હતું કે જે આ રીતના સેટઅપ થયેલો છે નાખું ટેબલ્સ એટોમિક નંબરમાં એની બદલે શું હતું તો કે એટોમિક વેઇટ હતો તો કે એટોમિક વેઇટના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આપણું પીરિયોડિક ટેબલ સેટ હતું ત્યારબાદ 1912
1912 માં કોણ આવ્યો મોસલી મોસલીએ શું કીધું કે આપણો કોઈ ભી એલિમેન્ટ છે એ એલિમેન્ટ ના સેન્ટર માં જેટલા પ્રોટોન રહેલા છે ને એટલા જ આઉટર રિજન માં ઇલેક્ટ્રોન રહેલા છે અને નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ એટોમિક નંબર પ્લસ નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ઇલેક્ટ્રોન ન્યુટ્રલ ફોર્મ એલિમેન્ટ હોય ત્યારે આ ત્રણેયની વેલ્યુ સેમ આવી એટલે કોસલીએ મોસલીએ શું કીધું કે જી ભાઈ આ પીરિયોડિક ટેબલ છે ને પીરિયોડિક ટેબલ ને જો એલિમેન્ટ ના એટોમિક નંબર ના ઇન્ક્રીઝિંગ ઓર્ડર માં સેટ કરવામાં આવે તો આપણને વધુ પરફેક્ટ ખ્યાલ આવશે એટલે ત્યારબાદ ચેન્જીસ કર્યો અને આપણને જે મોડિફાઈડ પીરિયોડિક ટેબલ મળ્યું એ મોડિફાઈડ પીરિયોડિક ટેબલ માં આ જે એલિમેન્ટ્સ ની કેમિકલ ને ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ પીરિયોડિક ટેબલ ના કેના ફંક્શન માં છે તો કે ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ એટોમિક નંબર તો આપણને આવું કઈક પીરિયોડિક ટેબલ મળ્યું જેમાં હાઇડ્રોજન નું જે પોઝિશન છે ને એ પોઝિશન સેન્ટર માં રાખજો મિત્રો શું કામ તો કે હાઇડ્રોજન ના વેલેન્સ શેલ માં 1 ઇલેક્ટ્રોન છે એ કેવો પ્રોપર્ટીઝ છે ગ્રુપ 1 ની પ્રોપર્ટીઝ છે પણ હાઇડ્રોજન છે ને ડાઇમર ફોર્મ માં એક્ઝિસ્ટ કરતો હોય જેમ કે આપણે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ને એસ્ટેટિક તો હેલોજન સમૂહ જેવી પોઝિશન માં એક્ઝિસ્ટ કરતો હોય અને એના વેલેન્સ શેલ માં 1 ઇલેક્ટ્રોન રહેલો છે ઇન શોર્ટ એટલે એનું પોઝિશન ક્યાં રાખવામાં આવ્યું તો કે મિડલ માં પોઝિશન સેટ કરીએ ની હવે આપણે વાત કરીએ પીરિયોડિક ટેબલ ની તો પીરિયોડિક ટેબલ માં જે ઊભા સ્તંભ એટલે ઊભા જે ઊભી લાઈન જોવા મળી વર્ટિકલ લાઈન એ વર્ટિકલ લાઈન ને શું કીધું ગ્રુપ તો બધા ગ્રુપ છે ગ્રુપ 1 ગ્રુપ 2 ગ્રુપ 3 4 5 12 13 ટુ 18 ઇન શોર્ટ કે આપણા પીરિયોડિક ટેબલ માં ટોટલ નંબર ઓફ ગ્રુપ ઇઝ 18 છે અને જે આડી લાઈન છે હોરિઝોન્ટલ છે એને કહેવાય પીરિયડ 1 પીરિયડ 2nd 3rd 4th 5th 6th 7th આમ બે વાત કરી પીરિયડ્સ ની અને ગ્રુપ ની તો જે આપણો ફર્સ્ટ ગ્રુપ છે લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ને ફ્રાન્સિયમ ત્યારબાદ બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ ફ્રુટશિયમ બેરિયમ ને રેડિયમ આ બને જે ગ્રુપ છે આ ગ્રુપ ને કહેવાય એસ બ્લોક એલિમેન્ટ આ જે બ્લોક બન્યો ને મિત્રો આ છે આપણો એસ બ્લોક હવે આને એસ એવું નામ શું કામ આપ્યું તો એની પાછળના બે રીઝન છે એક તો જેનો આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન છે ને એ એસ ઓર્બિટલ્સ માં ફિલ અપ થાશે અને જો તમે આના એટોમિક સ્પેક્ટ્રા તમે લ્યો તો એટોમિક સ્પેક્ટ્રા આપણને કેવા જોવા મળે તો કે શાર્પ જોવા મળે એટલે જ મિત્રો તમે પ્રેક્ટિકલ્સ માં લગભગ ઓર્ગેનિક ને જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમારે એક પ્રેક્ટિકલ કરવાનું આવશે ફ્લેમ ટેસ્ટ અને ફ્લેમ ટેસ્ટ છે ને ખાલી તમને એસ બ્લોક ના એલિમેન્ટ એક જ આ એલિમેન્ટ છે કે જે ફ્લેમ ટેસ્ટ આપશે પછીની વાત કરું તો પછી હવે આપણો ડી બ્લોક ની વાત કરીએ તો ડી બ્લોક આવું નામ શું કામ પડ્યું તો કે જે આ એલિમેન્ટ છે આ એલિમેન્ટ ના જો હું એટોમિક સ્પેક્ટ્રા લઉં તો એટોમિક સ્પેક્ટ્રા મને કેવા જોવા મળશે ડિફ્યુઝ થઈ ગયેલો જોવા મળશે અને આની જો ઇલેક્ટ્રોનિક ક્લાસિફિકેશન ની વાત કરું ડી બ્લોક ની ઓકે n માઇનસ 1 ડી 1 ટુ 10 ns 0 1 યા 2 તો જે મારો લાસ્ટ ઇલેક્ટ્રોન છે એ લાસ્ટ ઇલેક્ટ્રોન હું ડી ઓર્બિટલ માં ફિલ અપ કરીશ તો આની જનરલ ઇલેક્ટ્રોનિક ક્લાસિફિકેશન કેવી હશે ઓકે n માઇનસ 1 ડી 1 થી લઈને 10 સુધી ns 0 1 યા 2 જ્યારે હું ઇલેક્ટ્રોનિક ક્લાસિફિકેશન ની વાત કરું s બ્લોક ની તો આની ઇલેક્ટ્રોનિક ક્લાસિફિકેશન આખા s બ્લોક ની કોમન કેવી હશે ns 1 યા તો 2 હવે વાત કરીએ મિત્રો p બ્લોક ની તો કે p બ્લોક ની આપણે જ્યારે વાત કરતા હોય તો આ p બ્લોક જેવું નામ શું કામ પડે તો કે જ્યારે આપણે એટોમિક સ્પેક્ટ્રા ની વાત કરીએ ત્યારે આ એટોમિક સ્પેક્ટ્રા આપણને કેવા જોવા મળ્યા પ્રોમિનેન્ટ સ્પેક્ટ્રા જોવા મળ્યા આપણને અને આ પ્રોમિનેન્ટ સ્પેક્ટ્રા જોવા મળવાના લીધે આ બ્લોક નું નામ આપણે આપ્યું p બ્લોક આ જે આપણો p બ્લોક છે એ p બ્લોક માં જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે લાસ્ટ ઇલેક્ટ્રોન છે કેમાં એ ફિલ અપ થશે p ઓર્બિટલ્સ માં અને આની મારે જનરલ કન્ફિગરેશન લખી હોય ને તો ns2 np1 2 6 તો કઈક આવી કન્ફિગરેશન થઈ p બ્લોક ની આવી કન્ફિગરેશન થઈ કઈક d બ્લોક ની અને આવી કન્ફિગરેશન થઈ રાઈટ s બ્લોક ની વન બાય વન આપણે ગ્રુપ ડિસ્કશન કરીએ તો જે ફર્સ્ટ ગ્રુપ છે ફર્સ્ટ ગ્રુપ ને કહેવાય આલ્કલી મેટલ
सेकंड ग्रुप छे एने कहेवाय अल्कलाइन अर्थ मेटल के बताए डी ब्लॉक में चर्चा करिए तो के जिंक कैडमियम मर्क्यूरी कॉपर सिल्वर गोल्ड निकल पैलेडियम प्लैटिनम कोबाल्ट रेनियम इरिडियम आर्गन रुथेनियम ऑस्मियम मैंगनीज टेक्निशियम रेनियम क्रोमियम मॉलिब्डेनम टंगस्टन वेनेडियम नियोबियम टैंटलम टिटानियम जिर्कोनियम हाफनियम स्कैंडियम यूटेनियम ने लैंथेनम आ तमाम एलिमेंट थी आपणो जे डी ब्लॉक बने छे ई डी ब्लॉक मां जे आपणी D9 એટલે કે મારું 11મું ગ્રુપ છે આને શું કહેવાય ફોર્નેજ મેટલ કોઈન એટલે સિક્કા ધાતુ પહેલાના સમયમાં છે ને મિત્રો રાણી સિક્કા આવતા ચાંદીના સિક્કા આવતા સિલ્વર છે ચાંદીના સિક્કા આવતા સોનાના સિક્કા આવતા અને તાંબુ કોપર આ બધી ધાતુઓનો સિક્કા બનાવવા ઉપયોગ થતો એટલા પછી નામ આવ્યું એનું કોઈનેજ મેટલ ત્યારબાદ વાત કરું બી બ્લોકની તો કે બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ મિડિયમ થેલિયમ અને કાર્બન સિલિકોન જર્મનિયમ ટીન લેડ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ ઓક્સિજન સલ્ફર સિલિનિયમ ગેલોનિયમ પોલોનિયમ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટિન એન્ડ હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ચેટોન ને રેડોન હવે હું વાત કરું બોરોન ફેમિલીની તો કે આને કહેવાય બોરોન ફેમિલી વજનમાં હલકી હોય પણ એ સ્ટ્રેન્થ હોય ને સ્ટ્રેન્થ એની મેક્સિમમ હોય એલ્યુમિનિયમનો તમે માનો કે સેક્શનમાં ઉપયોગ થતો હોય ત્યારબાદ વાત કરું કાર્બન ફેમિલીની આને કહેવાય કાર્બન ફેમિલી આને કહેવાય નાઇટ્રોજન ફેમિલી આને કહેવાય ઓક્સિજન ફેમિલી અને ચાલ્કોજન તરીકે પણ ઓળખાય છે આને કહેવાય ફ્લોરિન ફેમિલી ઇટ્સ ઓટ હેલોજન છે અને આ છે એ નોબલ ગેસીસ છે તો આવી કંઈક વાત કરી એસ બ્લોક પી બ્લોક ને ડી બ્લોકની હવે વાત કરીએ આપણે એફ બ્લોકની એફ બ્લોકમાં વાત કરું તો કે સિરિયમ ક્રિસોટમિયમ નિયોપિયમ ક્રોમિથિયમ સમેરિયમ યુરોપિયમ ગેડોલિનિયમ ટર્બિયમ ડિસ્પ્રોસમિયમ હોલમિયમ અર્બિયમ થુલિયમ એથરબિયમ ને લુટેસ લોરેન્સિયમ આ વાત કરી મેં લેન્થેનોઇડ્સની વાત કરું એક્ટિનોઇડ્સની તો કે થોરિયમ પ્રોટેક્ટિનિયમ યુરોપિયમ નેપ્ચ્યુરિયમ પ્લુટોનિયમ અમેરિસિયમ કમેરિયમ બર્કેલિનિયમ કેલિફોર્નિયમ આઇન્સ્ટાઇનિયમ ફર્મિયમ મેન્ડેલિનિયમ નોબેલિયમ ને લુટેસિયમ તો એફ બ્લોક ડી બ્લોક એસ બ્લોક અને પી બ્લોક કંઈક આવું આપણું પીરિયોડિક ટેબલ એક્ઝિસ્ટ કરે છે કે જેમાં અમુક અમુક એલિમેન્ટ છે કે એલિમેન્ટની કોઈ કંઈક સ્પેસિફિક પ્રોપર્ટીઝ છે માનો કે તમને કોઈ પૂછે કે દુનિયામાંથી એવું કયું નોન મેટલ છે કે જે ઓનલી વન નોન મેટલ એવું છે કે જે લિક્વિડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતું હશે તો બ્રોમિન છે ને મિત્રો યાદ રાખજો બ્રોમિન ઇઝ અ ઓનલી વન ઓફ ધ નોન મેટલ ટુ એક્ઝિસ્ટ ઇન લિક્વિડ ફોર્મ આ લિક્વિડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતું હોય છે અને જ્યારે આપણે મેટલ્સની વાત કરીએ ત્યારે મર્ક્યુરી ફ્રાન્સિયમ સીઝિયમ અને ગેલિયમ ગેલિયમ મર્ક્યુરી ફ્રાન્સિયમ અને સીઝિયમ આ ચાર મેટલ છે ને મિત્રો એ ચાર મેટલ એ લિક્વિડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતી હોય ત્યારે બ્રોમિન છે ને સિંગલ નોન મેટલ છે કે જે લિક્વિડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતી હશે ત્યારબાદ હું વાત કરું ટંગસ્ટન તો મારી જે મેટલ્સ છે એ મેટલ્સમાંથી ટંગસ્ટન છે ને એ ટંગસ્ટનના મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ સૌથી મેક્સિમમ હોય જ્યારે હું નોન મેટલની વાત કરતો હોય ત્યારે નોન મેટલમાં મારી પાસે જે કાર્બન છે ને એ કાર્બનના મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ મેક્સિમમ હોય પછી માનો કે કેસાઇન એનાઇનની વાત કરું ને તો સૌથી નાનો કેસાઇન અને એનાઇન કોનો હોય હાઇડ્રોજનનો અને સૌથી મોટો જો કેસાઇનની વાત કરું તો સીઝિયમનો સૌથી મોટો કેસાઇન હોય અને આયોડિનનો સૌથી મોટો એનાઇન જોવા મળે ત્યારબાદ વાત કરું ઇલેક્ટ્રોનેગેટિવિટીની તો ફ્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી મેક્સિમમ હશે અને સીઝિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી મિનિમમ હશે ત્યારબાદ રેડિયો એક્ટિવ એલિમેન્ટની વાત કરીએ તો ટેકનિશિયમ અને પ્રોમિથિયમ આ બંને રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે પણ કેવા કે આપણે મનુષ્યએ બનાવ્યા એવા મેન મેડ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે કે જેને આપણે લેબોરેટરીમાં પ્રિપેર કર્યા હોય ત્યારબાદ વાત કરું ટેલોનિયમ ને પોલોનિયમ આ ટોક્સિક એલિમેન્ટ છે ઇન શોર્ટ કે આ બધું આપણે અભ્યાસ તો કરશું જ પણ આ ખાલી તમને ઇન્ટ્રોડક્શન આપ્યું
પિરિયોડિક ટેબલ આવું હોય અને પિરિયોડિક ટેબલમાં અમુક અમુક એલિમેન્ટની જે સ્પેસિફિક પ્રોપર્ટી હતી એના વિશે ડિસ્કશન કરી. હવે આપણે ડિસ્કશન કરીએ મેજિક નંબર ડિસ્કશન કરીએ મેજિક નંબરની. તો મિત્રો આ એક રીતનો મેજિક નંબર આપેલો છે 2 8 8 18 18 32 2 8 8 18 18 32. હવે આ એક મેજિક નંબર આપેલો છે, એ મેજિક નંબરનો બેનિફિટ અને ઉપયોગ શું છે એ સમજીએ. માનો કે આપણે ગ્રુપ 1 છે લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ, અને ગ્રુપ 2 છે કે બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ ટ્રોસિયમ બેરિયમ ને રેડિયમ. હવે ખબર કેમ પડે કે બેરિયમ છે, એ બેરિયમ નો એટોમિક નંબર કેટલો, કે ભાઈ કોઈ સીઝિયમ છે તો સીઝિયમ નો એટોમિક નંબર કેટલો, તો કોઈ બ્રોમિન છે બ્રોમિન નો એટોમિક નંબર કેટલો. હવે આ જે પીરિયોડિક ટેબલ માં જે એલિમેન્ટ આવેલા છે હરેક ના નંબર તો આપણને કઈ મોટે યાદ ન હોય ને, એના માટે એક ટ્રીક છે. માનો કે જે મારું ઉપરનો ગ્રુપ નંબર 2 હતું ને, લિથિયમ બેરિલિયમ પછી બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન ને નિયોન, આ જે ઉપરનું મારું ગ્રુપ નંબર 2 હતું, એ ગ્રુપ નંબર 2 ના મને એટોમિક નંબર જો ખબર હશે તો મેજિક નંબરનો ઉપયોગ હું કરી શકીશ. ઇન શોર્ટ, કે જે પહેલો એલિમેન્ટ આપેલો હોય ને, એ પહેલા એલિમેન્ટ ના આપણને એટોમિક નંબર નો ખ્યાલ હોવો જોઈએ. માનો કે લિથિયમ છે તો લિથિયમ નો એટોમિક નંબર કેટલો થાય, હા થર્ડ નંબર ઉપર છે, ફર્સ્ટ નંબર હાઇડ્રોજન સેકન્ડ હિલિયમ અને થર્ડ લિથિયમ ફોર્થ ઉપર બેરિલિયમ ફિફ્થ નંબર ઉપર શું આવે બોરોન, છ નંબર ઉપર કાર્બન, સાત નંબર ઉપર નાઇટ્રોજન, આઠ ઉપર ઓક્સિજન, નવ ઉપર ફ્લોરિન. તો ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું, કે પહેલું સ્ટેપ આપણે એ હોવું જોઈએ કે જે આપણને ટોપ ઉપર જે એલિમેન્ટ આપેલો છે ને, ટોપ ઉપર એ ટોપ ઉપર રહેલા એલિમેન્ટ નો એટોમિક નંબર આપણને ખ્યાલ હોવો જોઈએ. સેકન્ડ સ્ટેપ શું છે, કે આપણે નંબર ઓફ એલિમેન્ટ ગણવાના, કે આપણને જે આ ઉભી કોલમ આપેલી છે કોલમમાં કેટલા એલિમેન્ટ છે, 1 2 3 4 5 6 એલિમેન્ટ છે ને. તો આ જે આપણો મેજિક નંબર બનેલો છે 1 2 3 4 5 6 નંબર નો બનેલો છે, જો આનો આન્સર 6 આવે તો 6 - 1 એટલે કે 5 નંબર નો મેજિક નંબર આપણે આમાં ઉપયોગ કરવાનો. 1 2 3 4 અને 5 સ્ટાર્ટિંગ કરવાનો કાઉન્ટ ડાઉન થી બોટમ થી 1 2 3 4 અને 5. તો આના માટે આપણો મેજિક નંબર આટલો હશે. હવે આપણને ખ્યાલ છે કે લિથિયમ છે થર્ડ નંબર ઉપર છે, તો થર્ડ નંબર મારે 8 એડ કરવાના, જામાં 8 એડ કરું 8 8 9 10 ને 11 નંબર ઉપર શું આવશે સોડિયમ, સોડિયમ પાછા 8 નંબર એડ કરું તો 19 નંબર આવશે, 19 પાછા 88 કરું 36 7 નંબર આવશે, 37 નો પાછા હું 18 એડ કરું એટલે 55 નંબર આવશે, અને 55 માં હું 32 એડ કરું એટલે 87. તો આ રીતના મને ખ્યાલ વિધિન મિનિટમાં ખબર પડી જશે કે જે મને મારું ગ્રુપ આપેલું છે એ ગ્રુપ ને એટોમિક નંબર ક્યાં છે, 3 11 19 37 55 87. સૌથી પહેલા શું કરવાનું, કે જે આપણે ટોપમાં આપેલો છે ને એ ટોપનું એટોમિક નંબર ખ્યાલ આવી જવો જોઈએ. જો એટોમિક નંબર ખ્યાલ આવી જાય પછી ગણવાના કે કેટલા એલિમેન્ટ છે, 1 2 3 4 5 6 જેટલા બી એલિમેન્ટ આપેલા હોય એમાંથી 1 નંબર બાદ કરવાનો, અને 1 નંબર બાદ કર્યા બાદ જે પણ કઈ કોડ આવે એ કોડ નો મેજિક નંબર નો ઉપયોગ કરવાનો. હવે વાત કરીએ બેરિલિયમ ની, તો ટોપ માં એ પણ એટોમિક નંબર લખી નાખ્યો કે 4 નંબર પછી કાઉન્ટ કરવાના, 1 2 3 4 5 6 6 - 1 એટલે 5. ફાઈવ નંબર નો કોડ નો ઉપયોગ કરું, 4 માં હું 8 એડ કરું તો 12 આવશે, 12 માં 8 એડ કરું તો 20 આવશે, 20 માં 18 એડ કરું તો 38 આવશે, 38 માં હું 18 એડ કરું એટલે 56 આવશે, અને 56 માં 32 એડ કરું એટલે 88 આવશે. તો કઈક આવી વાત કરી આપણે મેજિક નંબર ની. હવે માનો કે જે મારો હાઇડ્રોજન સમૂહ છે, હાઇડ્રોજન સમૂહ નો એટોમિક નંબર મારે ફાઇન્ડ કરવા હોય તો સૌથી પહેલું સ્ટેપ કયું આપણું, કે જે ટોપ માં એલિમેન્ટ આપેલો છે એ ટોપ ના એલિમેન્ટ નો એટોમિક નંબર આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આપણે સિરીઝ ગણવાની કે ફ્લોરિન ફ્લોરિન બ્રોમિન એવી રીતે સ્ટેજ કેટલા કોણ થયા, 1 2 3 4 5 5 - 1 એટલે કે આપણો 4 મેજિક નંબર આપણે કાઉન્ટ કરવાનો, 1 2 3 એન્ડ 4. તો મેજિક નંબર આપણો કયો થશે, તો કે આ 4 નંબર વર્ક
जो हूँ बैंक में 8 एड करूँ 17 में हूँ 88 करूँ 35 में हूँ 18 करूँ तो 53 में हूँ 32 एड करूँ 85 तो कई आओ मने एलिमेंट मर से मुझे एटॉमिक वेट आ रीतना पहला से तो आपने आवाज करी मैजिक नंबर ने तो के मैजिक नंबर ऊपर थे आपने ख्याल आ से के कोई भी माने ग्रुप आपे लो से तो ग्रुप ना एटॉमिक नंबर हूं आई क्वेश्चन आ मैजिक नंबर ने मदद थी हूं एनर्जी डायग्राम डिस्कशन करिए के जेमा प्रिंसिपल क्वांटम नंबर्स ऑर्बिटल्स एंड नंबर ऑफ इलेक्ट्रॉन्स एक आ डायग्राम विषय पे चर्चा करिए तो आपने स्टडी करी थी ने शॉर्टकट ट्रिक में ये छे एस एस पी एस पी एस डी पी एस डीपीएस एफडीपीएस एफडीपीएस इन शॉर्ट के एनर्जी लेवल कितना से के 1s टू एनर्जी डाउन ना से तर पर 2s नी तर पर 2p तर पर 3s तर पर 3p इन शॉर्ट के सबसे मिनिमम एनर्जी कौन ही असे तो के 1s नी तर पर 2s नी तर पर 2p नी एम एक एनर्जी लेवल की बात आई करी अपने शॉर्टकट ट्रिक विद मित्रों एस एस पी एस पी एस डीपीएस DPS, FDPS, FDPS, e nothing but this sequence आने energy का diagram में form में denote करें। मानो कि S में कितने रूट समय? 2 plus 6, 8, 2 plus 10, 12 plus 6, 18, in short के 2, 8, 8, 18, 32 बैक आवा इलेक्ट्रॉन ना sequence में આપણો પીરિયોડિક ટેબલ છે બનેલું છે અને પીરિયોડિક ટેબલ માં આવેલા એલિમેન્ટ ની હવે પ્રોપર્ટીઝ ની આપણે ડિસ્કશન કરીએ તો ફર્સ્ટ પ્રોપર્ટી છે આપણી એટોમિક સાઇઝ એટોમિક રેડિયાઈ તો ઇન ધીસ પોર્શન વી વિલ ડિસ્કસ અબાઉટ હાઉ ટુ મેઝરમેન્ટ ધ રેડિયસ ઓફ એની એટમ આપણે કોઈ એટમ ની રેડિયસ ફાઇન્ડ કરવી છે તો કઈ રીતના ફાઇન્ડ કરશું एक एग्जांपल द्वारा समझिए लेट्स सपोज वी विल फाइंड द रेडियस ऑफ एनी बॉल सपोज के मारी पासे कोई बॉल छे अने जो बॉल नी मारे रेडियस फाइंड करवी हसे तो इजीली छे के बॉल नो कोई सेंटर हसे सेंटर थी जे आउटर रीजन छे ई बे वचन डिस्टेंस मने ख्याल आवी जाए तो रेडियस ख्याल आवी गई अने रेडियस ऊपर थी हूं ई बॉल नी साइज मेड़ी सकू पण जारे हूं वात करतो होय तो एटम नी તો જો મિત્રો મારે બોલ નું તો સાઈઝ માપી હશે ને તો તો ઈઝી હશે પણ જો હું એટમ ની વાત કરતો હોઉં છું ને તો એટમ ની સાઈઝ નો તમને ખ્યાલ છે કે એટમ ની સાઈઝ હોય 1.2 એંગસ્ટ્રોમ એટલે શું થાય ખબર ને વેલ્યુ 1.2 ઇન્ટુ 10 ટુ -10 પાવર મીટર 10 ટુ -10 પાવર છે એટમ ની સાઈઝ ખૂબ નાની હોય અને આ ખૂબ નાની સાઈઝ હોવાના કારણે છે ને આપણે નું રેડિયસ ફાઇન્ડ ના કરી શકીએ ચાલો હવે માનો કે એટમ ની સાઈઝ વેરી વેરી સ્મોલ છે અને આપણી પાસે કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે આપણે વેરી સ્મોલ એલિમેન્ટ ની સાઈઝ ડિટરમિનેશન કરી શકીએ પણ બીજી એક પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થાય કે આપણે હમણાં અભ્યાસ કરી દીધી આગળના લેક્ચરમાં કે હાઇઝનબર્ગ નો પ્રિન્સિપલ પ્રિન્સિપલ આપણને શું કહી ગયો કે સેન્ટર ની આસપાસ જે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આપે છે ઇલેક્ટ્રોન ની પોઝિશન ઇલેક્ટ્રોન નું મૂવમેન્ટ આ બે આપણે એક સમયે કેલ્ક્યુલેટ ના કરી શકીએ ઇન શોર્ટ હું કહેવા શું માંગુ છું કે મારું સેન્ટર છે ને સેન્ટર થી આસપાસ જ ઇલેક્ટ્રોનિક મારું ક્લાઉડ છે એ ક્લાઉડ ક્યાં સુધી પથરાયેલું છે ને એનો કોઈ મારી પાસે કોઈ પર્ટિક્યુલર ખ્યાલ નથી જો એટમ ને મારે સાઈઝ માપવી હોય તો મારે કરવાનું શું હોય કે એટમ નું સેન્ટર એટલે ન્યુક્લિયસ અને ન્યુક્લિયસ થી આઉટર રિજન નું ડિસ્ટન્સ એને કહેવાય એટોમિક સાઈઝ પણ આપણને ખ્યાલ જ નથી કે ઇલેક્ટ્રોનિક ક્લાઉડ ક્યાં સુધી ડિસ્ટ્રિબ્યુટ થયેલું છે ક્યાં સુધી પથરાયેલું છે તો એટોમિક સાઈઝ એક એક ફાઇન્ડ કરવામાં આપણને પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તો આપણે એટોમિક સાઈઝ કઈ રીતના ફાઇન્ડ કરી હાઉ વી ફાઇન્ડ ધ એટોમિક રેડિયસ સપોઝ કે મારો જે પી બ્લોક હતો પી બ્લોક નું કોઈ એલિમેન્ટ છે સપોઝ કે હેલોજન એલિમેન્ટ લઈએ આપણે હેલોજન નું ક્લોરિન છે એ ક્લોરિન કેમાં એડજસ્ટ કરતો હોય
क्लोरीन एडजस्ट करते हो डाइमर फॉर्म में अने डाइमर फॉर्म में एडजस्ट करते हो अने क्लोरीन ने शुं बनाव्यो होय आ क्लोरीन ने कोवेलेंट बॉन्ड फॉर्मेशन कर्यु होय आ सपोज क्लोरीन नो एकम छे आ क्लोरीन नो बीजो अणु आ रीतना के कोवेलेंट बॉन्ड बनेव अने आ जी अंतर छे ई अंतर केटलु छे 198 पाइकोमीटर आ क्लोरीन नो 198 पाइकोमीटर डिस्टेंस है वो केनु डिस्टेंस है तो के डिस्टेंस छे कोवेलेंट रेडियाई आ क्लोरीन ना बे परमाणु छे ने भेगा થઈને એક ડાઈમર ફોર્મ એડજસ્ટ કર્યું Cl2 અને Cl2 નું જો કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન થયો એની કોવેલેન્ટ રેડિયાઈ કેટલી છે 198 પાઇકોમીટર તો હવે મારે જો સિંગલ ક્લોરીન ની એટોમિક સાઇઝ ડિસ્કશન કરવી હોય ડિટરમિનેશન કરવી હોય તો કેમ સિમ્પલ આમ ઇન્સર્ટ 198 નું હાફ કરી નાખો એટલે 99 તો આના પરથી આપણને ખ્યાલ આવે કે મારી પાસે કોઈ નોન મેટલ આવેલી છે ઈ નોન મેટલ જો એના એલિમેન્ટ સાથે કોવેલેન્ટ બોન્ડ માં એક્ઝિસ્ટ કરતી હશે તો એની કોવેલેન્ટ રેડિયસ એની હાફ વેલ્યુ એટલે જે મારી નોન મેટલ છે ને ઈ નોન મેટલ નો એટોમિક ખ્યાલ મને એના એટોમિક રેડિયસ વિશે મને ખ્યાલ આવી ગયો તો આપણને ખબર પડી ગઈ કે આપણી પાસે જે નોન મેટલ છે એને તો આ રીતે ડિટરમિનેશન કરી શકીએ હવે મેટલ નું શું તો કે મેટલ છે ને મેટલ બે ક્રિસ્ટલ ફોર્મ માં એક્ઝિસ્ટ કરતું હોય સપોઝ કે આવું કોઈ ક્રિસ્ટલ બનાવે છે અને ક્રિસ્ટલ માં રહેલા બે કોપર વચ્ચે નું આપણે ડિસ્ટન્સ ખ્યાલ આવી જાય કેટલું ડિસ્ટન્સ છે બે કોપર વચ્ચે 256 માઇક્રોમીટર જો 256 માઇક્રોમીટર ની હાફ વેલ્યુ લઈ લઉં તો 128 માઇક્રોમીટર આવી ગયું ઇન શોર્ટ કે આવી કોઈ મેટલ્સ છે મેટલ્સ પાસે શું હોય મેટાલિક રેડિયાઈ હોય ને મેટાલિક રેડિયાઈ નો મને ખ્યાલ આવી જાય કોવેલેન્ટ બોન્ડ ની કોવેલેન્ટ રેડિયાઈ નો મને ખ્યાલ આવી જાય આ બધાનું શું કામ કે જો મારી પાસે માનો કે ક્લોરીન સિંગલ આઇસોલેટેડ ફોર્મ માં ક્લોરીન રહેલો છે માનો કે Cl2 આઇસોલેટેડ ફોર્મ માં મારી પાસે કોપર રહેલો છે ઓન્લી કોપર ઓન્લી Cl તો મારે એની એટોમિક સાઇઝ માપવી હશે તો ઇટ ઇઝ નોટ પોસિબલ આ એટોમિક સાઇઝ માપવી પોસિબલ નહોતી એના માટે આપણે કોવેલેન્ટ ફોર્મ માં એલિમેન્ટ્સ ને એક્ઝિસ્ટ જોયા ક્રિસ્ટલ ફોર્મ માં એક્ઝિસ્ટ જોઈ અને ક્રિસ્ટલ ફોર્મ માં એક્ઝિસ્ટ જોયા બાદ એના જે બે મોલેક્યુલ બે એટમ વચ્ચેનું અંતર હતું એને હાફ વેલ્યુ લઈને આપણે એઝ્યુમ કર્યું કે કોપર ની સાઇઝ કઈક આવી હશે ક્લોરીન ની સાઇઝ કઈક આવી હશે તો આપણે વાત કરીએ નોન મેટલ અને મેટલ ની પણ મિત્રો આપણો જે લાસ્ટ ગ્રુપ છે નોબલ ગેસીસ એ નોબલ ગેસીસ જનરલી કોઈ સાથે રિએક્શન નથી આપતા શું કામ જો કે જે વેલેન્સ સેલ છે ને એ કમ્પ્લીટલી ફૂલી ફિલ્ડ વેલેન્સ સેલ છે તો માનો કે ક્લોરીન તો ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને ક્લોરીન 2 Cl2 એ રીતે એક્ઝિસ્ટ થયો કોપર આ રીતે ક્રિસ્ટલ ફોર્મ માં એક્ઝિસ્ટ થયો પણ વાત કરું હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ની તો આ બધા તો નોબલ ગેસીસ છે આના માટે શું કરવાનું તો કે આના માટે એની વાન્ડરવાલ્સ રેડિયસ આપણને ફાઇન્ડ કરવી પડશે ઇન શોર્ટ કે મારે કોઈ રેડિયસ એટમ ની રેડિયસ ફાઇન્ડ કરવી હશે તો એને ક્લાસિફાઈ કઈ રીતના કરી શકું જો એ મેટલ હશે તેના માટે હું મેટાલિક રેડિયસ મારે ફાઇન્ડ કરવી પડે ને મારો મેટલ છે ને કોપર કોપર કા તો +2 ફોર્મ માં એક્ઝિસ્ટ થતો હોય તો આ રીતની આયોનિક સાઇઝ પરથી મને પણ ખ્યાલ આવી જશે કે એટોમિક રેડિયસ આપણને શું કહેવા માંગે છે તો જો મારે એટોમિક રેડિયસ નું ક્લાસિફિકેશન કરવું હોય જો હું વાત કરતો હોય નોન મેટલ ની ક્લોરીન જેવા તો એના માટે મને શું ફાઇન્ડ કરવું પડશે કોવેલેન્ટ રેડિયસ ફાઇન્ડ કરવી પડશે જો હું વાત કરતો હોય મેટલ્સ એટલે કે કોપર એટલે કે ક્રિસ્ટલ ફોર્મ ની વાત કરતો હોય તો એવા મેટલ્સ માટે ની મારે મેટાલિક રેડિયસ ફાઇન્ડ કરવી પડશે અને જો હું નોબલ ગેસીસ ની વાત કરતો હોય તો નોબલ ગેસીસ માટે વાન્ડરવાલ્સ રેડિયસ ફાઇન્ડ કરવી પડશે ઇન શોર્ટ કે જો ક્લાસિફિકેશન ની વાત કરતો હોય ક્લાસિફિકેશન સર થોડા ખરાબ છે ને જો ક્લાસિફિકેશન ની વાત કરતો હોય કે એટોમિક રેડિયસ આર ક્લાસિફાઈ ધીસ થ્રી મેજર પોર્શન જો આપણે કોઈ પણ એલિમેન્ટ આપણને આપેલો હોય એ ચાહે મેટાલિક ફોર્મ માં હોય ચાહે નોન મેટાલિક ફોર્મ માં હોય અથવા એ નોબલ ગેસીસ માંથી આવતો હોય
પણ જો એનું કોવેલન્ટ રેડિયાઈ અથવા તો મેટાલિક રેડિયાઈ અથવા તો વાન્ડરવાલ્સ રેડિયાઈ આ ત્રણ પોર્શન વિશે જો મને ખ્યાલ હશે તો હું કોઈ પણ એલિમેન્ટની એટોમિક રેડિયાઈ હું ફાઇન્ડ કરી શકીશ. હવે એટોમિક રેડિયાઈ આના વિશે જો વધારે ડિસ્કશન કરવું હોય આપણે કે માનો કે સેકન્ડ નંબરનું ગ્રુપ છે સેકન્ડ નંબરનું ગ્રુપ છે અથવા સેકન્ડ નંબરનો જે પેરિયડ છે આ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન તો પીરિયોડિક ટેબલ માં જો હું લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપું તો એટોમિક રેડિયાઈ માં ડિક્રીઝ જોવા મળ્યું અને ફર્સ્ટ નંબરનું ગ્રુપ છે આપણું જે આપણું આલ્કલી મેટલ છે લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ જો હું ટોપ થી બોટમ આવું તો મને એટોમિક સાઇઝ માં ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું. લેફ્ટ થી રાઈટ જાવ સાઇઝ ઘટી ટોપ થી બોટમ આવો સાઇઝ વધી. આ સાઇઝ ઘટી શું કામ સાઇઝ વધી શું કામ આવું ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ શું કામ જોવા મળ્યું એની પાછળના બે મેજર પોર્શન કામ કરતા હોય છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અને શિલ્ડિંગ ઇફેક્ટ. તો એ પહેલા આપણે સમજી લઈએ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કોને કહેવાય. હવે આપણે ડિસ્કશન કર્યું ને મિત્રો કે સેન્ટરમાં શું રહેલું હોય પ્રોટોન્સ ને ન્યુટ્રોન્સ અને સેન્ટરની બાહ્યતમ કક્ષામાં અમુક પર્ટિક્યુલર રિજનમાં ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આપતા હશે. આપણી પહેલી સેલ હોય ને પહેલી સેલમાં કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ કરી શકીએ મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ફિલઅપ થાય ને. આ જે 2 ઇલેક્ટ્રોન મેં ફિલઅપ કર્યા આ ઇલેક્ટ્રોન આ પ્રોટોન છે ને. જો મિત્રો આ ખાસ એક વસ્તુ ફિટ કરી લેજો મગજમાં. માનો કે મારો પ્રોટોન છે સપોઝ કે મારી પાસે 2 પ્રોટોન રહેલા છે કેન્દ્રમાં કેટલા 2 પ્રોટોન. આ 2 પ્રોટોન છે ને આ 2 પ્રોટોન હવે એવું નો તમે સમજતા મનમાં કે સિંગલ પ્રોટોન છે તો સિંગલ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરતો હશે સેકન્ડ પ્રોટોન છે તો સેકન્ડ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરતો હશે. ખોટી વાત. સિંગલ પ્રોટોન એ તમામ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરતો હશે. આ રીતે સમજાય છે ને. માનો કે મારી પાસે સેન્ટરમાં 10 પ્રોટોન છે અને આઉટર રિજનમાં 10 ઇલેક્ટ્રોન છે તો માનો કે મારો ફર્સ્ટ નંબરનો પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરતો હશે સેકન્ડ નંબરનો પ્રોટોન ઇન શોર્ટ કે હરેક પ્રોટોન હરેક ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરતો હશે પોતાની તરફ આ રીતે. હવે બીજી એક વાત તમને કહી દઉં કે મારી પાસે જે ફર્સ્ટ સેલ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2n સ્ક્વેર આમાં 2 ઇલેક્ટ્રોન સમાય. સેકન્ડમાં તો કે સેકન્ડ 4 × 2 8 ઇલેક્ટ્રોન ફિલઅપ થાય. જ્યારે પર ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન ફિલઅપ થાય ને ઇટ મીન્સ કે આ ફૂલી ફિલ્ડ છે. ત્યારબાદ જો આમાં 8 ઇલેક્ટ્રોન ફિલઅપ થાય પછી આ મારી ઓર્બિટ છે ઓર્બિટ ફૂલી ફિલ્ડ છે. હવે ફર્સ્ટ આપણે સમજી લઈએ કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કોને કહેવાય. પહેલા એક એક્ઝામ્પલ તમને આપું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કોને કહેવાય. માનો કે આપણા ઘરમાં કોઈ એક લેમ્પ હોય એ લેમ્પનો પ્રકાશ જ્યાં સુધી પડે એ લેમ્પ છે આપણું ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસમાંથી લેમ્પમાંથી પ્રકાશ જ્યાં સુધી પડે ઈ રિજન ને કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. બીજો એક એક્ઝામ્પલ લખું. સપોઝ કે મારી પાસે કોઈ એક મેગ્નેટ આવેલું છે. મેગ્નેટ લોહચુંબક કે લોખંડની વસ્તુ પોતાની તરફ ખેંચે ને મેગ્નેટ. એ મેગ્નેટને હું કોઈ સેન્ટરમાં મૂકું અહીંયા અને મેગ્નેટથી અમુક અંતરે માનો કે અહીંયા હું લોખંડની ખીલી પકડી રાખું છું. ઓકે સાંભળજો મેગ્નેટ શું કરશે લોખંડની ખીલી પોતાની તરફ ખેંચશે એટ્રેક્ટ કરશે પોતાની તરફ. જે મારું મેગ્નેટ અને જે મારી લોખંડની ખીલી આ જે એટ્રેક્શન જોવા મળ્યું ને આ ન્યુક્લિયસ માંથી સેન્ટર માંથી એને કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. સમજજો આ મારું સેન્ટર સેન્ટર થી આ જે આઉટર રિજનમાં ઇલેક્ટ્રોન રહેલા છે એ પોતાની તરફ જે ખેંચી રાખે છે આ ખેંચાણ બંને જ કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. હવે ઇલેક્ટ્રોન નો ચાર્જ શું હોય માઇનસ ચાર્જ હોય. આ જે ફિલ ઓર્બિટલ હોય ને માનો કે મારી ફર્સ્ટ ઓર્બિટલ છે એમાં 2 ઇલેક્ટ્રોન ફિલઅપ થઈ ગયા તો ઇલેક્ટ્રોન ની ઓર્બિટલ કેવી થઈ ગઈ ફિલ ઓર્બિટલ થઈ ગઈ ને. હવે માનો કે એક ઇલેક્ટ્રોન કોઈ નવો એડ કરીશ અહીંયા આઉટર રિજિયનમાં અને ઇલેક્ટ્રોન એડ કરું છું આ ઇલેક્ટ્રોન ને કઈક ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લાગવો જોઈએ ને. આ પ્રોટોન્સ છે પ્રોટોન્સ માં ચાર્જ લાગવો જોઈએ ને પણ એ ચાર્જ આ જે અંદરના ઇલેક્ટ્રોન રહેલા છે અંદરના રિજિયનમાં ઇલેક્ટ્રોન શું કરી નાખશે શિલ્ડ કરી નાખશે. આ રીતે આ શિલ્ડિંગ હોવાના લીધે આ જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કે જે આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોનમાં ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લાગવો જોઈએ એ ચાર્જ ત્યાં સુધી પહોંચવાની કે શું કામ કે અંદરનો રિજન શું થઈ ગયેલો હોય શિલ્ડ થઈ ગયેલો હોય. સપોઝ કે અહીંથી એટલો ચાર્જ એમાં જતો પહેલા પણ આ શિલ્ડિંગ થવાને લીધે આટલો ચાર્જ શિલ્ડ થઈ ગયો
अनेस केमिस्ट्री की इफेक्ट कई रीतना तो के आपू मैग्नेट मैग्नेट कहीं क्या खीली मुकेली थी आ मैग्नेट खीली ने पोतानी तरफ एट्रेक्ट करशे ने आ रीतना तो एट्रेक्शन बनने शू कहवाय इफेक्टिव न्यूक्लियर चार्ज सपोज के मारू मैग्नेट अहीं छे मारी खीली पण अहीं छे पण हवे आ जे मैग्नेटिक चार्ज छे ई इफेक्टिव मैग्नेटिक चार्ज एने हुं शील्ड करी नाखू कई रीतना शील्ड करू के मारू मैग्नेट छे ने मैग्नेट ने मान लगे कोई कपड़ो लईने मिटी दऊं छुं कोई एक कपड़ो लो અને કપડાની મદદથી આ મેગ્નેટને મીટી દઉં અને આ અંતરે હું ખીલી મૂકીશ તો ખીલીને એટ્રેક્ટ નહીં કરી શકે શું કામ કે જે મેગ્નેટિક ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ હતો એ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અહીંયા શીલ્ડ થઈ ગયું છે ફર્સ્ટ એક્ઝામ્પલ તો લેમ્પ પર લેમ્પનો પ્રકાશ માનો કે અહીંથી 5 ફૂટ સુધી પડતો લેમ્પનો પ્રકાશ લેમ્પ ઉપર હું કોઈ ડોલ ઢાંકી દઉં તો પ્રકાશ બહાર નહીં આવે ને હજી ડોલ ઢાંકીને એ ડોલને શું કહેવાય શિલ્ડિંગ ઇફેક્ટ ટૂંકમાં જે મારો ન્યુક્લિયસમાંથી જે મારો ચાર્જ બહાર નીકળતો ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવા માટેનો ઈ ચાર્જ જે આ ફિલ્ડ ઇનર્ટ ઓર્બિટલ હોય ને ઈ ઇનર્ટ ઓર્બિટલ દ્વારા શિલ્ડ થઈ ગયો હોય એટલે જે મારો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઈ બહાર નહીં નીકળે એના લીધે સાઈઝમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળશે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને લીધે સાઈઝ ડિક્રીઝ જોવા મળશે કઈ રીતના 1/1 આપણે સમજીએ પહેલા તો આ માહિતી તમારા જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે કે તમે જો તમારા પીરિયડમાં લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો લેફ્ટ ટુ રાઈટ તો એટોમિક સાઈઝ ડિક્રીઝ થશે અને જો તમે ટોપ ટુ બોટમ આવો તો એટોમિક સાઈઝ ઇન્ક્રીઝ થશે હવે આવું શું કામ 1/1 આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ પીરિયડ ટેબલમાં તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો તો સાઈઝ ડિક્રીઝ જોવા મળશે અને પીરિયોડિક ટેબલમાં જો તમે ટોપ થી બોટમ આવશો તો સાઈઝ ઇન્ક્રીઝ જોવા મળશે રીઝન શું તો કે જે આપણો આ સેકન્ડ નંબરનું પીરિયડ છે લિથિયમ બેરિલિયમ બોરોન ને કાર્બન સપોઝ કે મારું લિથિયમ છે આ મારું બેરિલિયમ છે આ મારું બોરોન છે હવે આપણે વાત કરી શિલ્ડિંગ ઇફેક્ટ વિશે મારી જે ફર્સ્ટ ઓર્બિટ છે ફર્સ્ટ ઓર્બિટ પર સપોઝ કે 2 ઇલેક્ટ્રોન જો ફિલઅપ થાય તો ફૂલી ફિલ્ડ ઓર્બિટ કહેવાય અને ફૂલી ફિલ્ડ ઓર્બિટ થઈ ગઈ એટલે કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કાઈક સીલ થઈ ગયેલો જોવા મળશે લિથિયમ નો એટોમિક નંબર હાઇડ્રોજન હિલિયમ લિથિયમ થર્ડ નંબર ઉપર આવે ને તો આમાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે ને સપોઝ કે 2 ઇલેક્ટ્રોન ફર્સ્ટ ઓર્બિટમાં ફર્સ્ટ સેલમાં ફિલઅપ છે ફર્સ્ટ સેલ ફૂલી ફિલ થઈ ગઈ ફૂલી ફિલ્ડના કારણે કે તેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને લીધે આજી મને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કોને કહેવાય કે પ્રોટોન છે પ્રોટોન થી ઇલેક્ટ્રોન નું જે એટ્રેક્શન બળ લાગ્યું એને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અહીંયા ઓર્બિટ ફિલઅપ થવાના કારણે એક સીલ થઈ ગયો છે દેખાણી આ સીલ આ ચાર્જ અહીંથી સીલ થઈ ગયો હવે સપોઝ કે હું મારા અંદર કેટલા પ્રોટોન હતા બે પ્રોટોન હતા ને એ બે પ્રોટોન હતા એ બંને પ્રોટોન આ બે ઇલેક્ટ્રોન ને એટ્રેક્ટ કરે છે અહીંયા મને કે 3 પ્રોટોન ને 3 ઇલેક્ટ્રોન રહેલા છે ને તો બાહ્યતમ કક્ષામાં આવેલ ઇલેક્ટ્રોન આમાં થશે હું ખરેખર તો કે આ ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન છે શું જોવા મળશે રિપલ્શન જોવા મળશે ને માનો કે મારી જી એલ સેલ છે ને એલ સેલ પહેલા ક્યાં હતી અહીંયા હતી પણ આ રિપલ્શન થવાના કારણે થોડીક બારી સાઈડ બીજા છે એલ સેલ માં શું જોવા મળ્યું ઇન્ક્રીમેન્ટ સાઈઝ થોડીક વધી હોવા જોઈએ તો આટલી પણ થઈ કેટલી અહીંયા સુધીની ઇલેક્ટ્રોન આવી ગયો અહીંયા હવે તો કે ઇલેક્ટ્રોન ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેટલો લાગશે તો કે માઇનર એમાઉન્ટમાં કંઈક આટલું લાગતું હશે પણ જો હવે હું બેરિલિયમની વાત કરું તો બેરિલિયમમાં શું થશે આમાં કેટલા પ્રોટોન હતા તો કે 3 પ્રોટોન અમે કેટલા પ્રોટોન જોવા મળશે તો કે 4 પ્રોટોન ઇન શોર્ટ કે જે મારું મેગ્નેટ હતું ને મેગ્નેટ એ મેગ્નેટ મારું સ્ટ્રોંગ મેગ્નેટ બનાવું છું મારું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ નો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધી જશે ને પોઝિટિવ ચાર્જ જેમ આવશે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધી જશે એટલે જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે ને એને પોતાની તરફ એટ્રેક્ટ વધુ કરશે એટલે અહીં એટ્રેક્શન થોડું વધારે જોવા મળશે આ રીતે અહીંયા શિલ્ડ તો છે એ વાત તો 100% સાચી પણ શિલ્ડ કરતા પણ જે એટ્રેક્શન છે એટ્રેક્શન વધી જશે આ રિપલ્શન તો લાગતું જોયો પણ રિપલ્શન કરતા આ એટ્રેક્શન ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ તો વિચાર વધી ગયો હવે હું વાત કરું બોરોન ની
तो कि बोलो ना फाइव प्रोटॉन रहे ना चाहे आप फाइव प्रोटॉन अगर फाइव इलेक्ट्रॉन रहे ना चाहे आप फाइव प्रोटॉन ने फाइव इलेक्ट्रॉन ना करने इफेक्टिव न्यूक्लियर चार्ज इतनों बदो बदी जा से कि जी सिल्ली की इफेक्ट चे सिल्ली की इफेक्ट तक पर मैक्सिमम थे जा से इफेक्टिव न्यूक्लियर चार्ज इन शॉर्ट साइज पर लाती है थी सुकम इफेक्टिव न्यूक्लियर चार्ज ओछो हो तो जेम इफेक्टिव न्यूक्लियर चार्ज रोते एम साइज घटी साइज घटी इन शॉर्ट कि जेम जेम इफेक्टिव न्यूक्लियर चार्ज इंक्रीज दो अमर से एम एम साइज में डिक्रीज में दो अमर से जहां आप बात करें लेफ्ट ही राइट जाइए इफेक्टिव न्यूक्लियर चार्ज वही दो सुकम ये पन प्रश्न था ही नहीं सुकम वही दो तो क्यों लिथियम थी लेने बात करूं छे तुम्हारो फ्लोरिन सुजी लिथियम बेरिलियम बोरोन बोरोन पछि आवे कार्बन नाइट्रोजन ऑक्सीजन ने फ्लोरिन फ्लोरिन ने इलेक्ट्रॉनिक क्लासिफिकेशन ની જાને વાત કરતો હોય ત્યારે ફ્લોરિન માં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય આની બહારની કક્ષામાં 2 આમાં 3 આમાં 4 ને આમાં 5 એટલે કે આવી રીતે પ્રકાર થઈ હોય અહીં 5 ઇલેક્ટ્રોન રહેલા હશે ને 1 2 3 4 5 6 ને 7 8 ને 9 બહારની કક્ષા એટલે કે મારી જે આ np છે np માં રહેતા 5 ઇલેક્ટ્રોન રહેલા હશે અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલું બધું વધી જશે કે સાઇઝ એકદમ ડિક્રીઝ જોવા મળશે શું કામ આવું છે વાત કરું લિથિયમ ની વાત કરું બેરિલિયમ ની વાત કરું બોરોન ની કે હું વાત કરતો હોય ફ્લોરિન ની તો જો હો ત્યારે કે સેલ અને એલ સેલ આટલા જ રીજન ની વાત થઈ છે સપોઝ કે મારી પાસે આટલો જ રીજન છે આટલા રીજન માં હું બે પ્રોટોન મૂકું કે આટલા રીજન માં હું 1 2 3 4 5 6 7 8 ને 9 અને એટોમિક નંબર 9 હોય ને આટલા રીજન માં હું 3 પ્રોટોન મૂકું અને આટલા રીજન માં હું જો 9 પ્રોટોન મૂકું તો 9 પ્રોટોન નો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલું બધું છે કે સાઇઝ ડિક્રીઝ થઈ જશે અને જે આ 3 પ્રોટોન નું છે ને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલું બધું મેક્સિમમ નહીં હોય કે સિલિંગ ઇફેક્ટ ને બ્રેક ડાઉન કરી ઇલેક્ટ્રોન ને ખેંચી શકે તો આ પર્ટીક્યુલર રીઝન ના લીધે જે એટોમિક સાઇઝ નું તમે જોવા જાવ તો કે લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપ ત્યારે સાઇઝ ડિક્રીઝ જોવા મળશે અહીં એક વાત કરીએ કે ટોપ થી બોટમ આપણે આવીએ ત્યારે જો હું ટોપ થી બોટમ આવું તો મારો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n એ ઇન્ક્રીઝ થશે અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ થવાના કારણે મારી સાઇઝ છે સાઇઝ 1 ઇન્ક્રીમેન્ટ જોવા મળશે લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ લિથિયમ માં સપોઝ વાત કરતો હોય 3 ઇલેક્ટ્રોન હોય ને ફર્સ્ટ માં 2 અને એની બાહ્યતમ એટલે બીજી સેલ માં 1 ઇલેક્ટ્રોન જ્યારે હું સોડિયમ ની વાત કરું તો 11 ઇલેક્ટ્રોન હોય અમારું ન્યુક્લિયસ ફર્સ્ટ સેલ માં 2 ઇલેક્ટ્રોન સેકન્ડ સેલ માં 8 1 2 3 4 5 6 7 8 એન્ડ થર્ડ સેલ માં કેટલા ઇલેક્ટ્રોન હોય 1 ઇલેક્ટ્રોન રહેલો હોય આ 8 ઇલેક્ટ્રોન નું આ ટોટલ 10 8 ઇલેક્ટ્રોન છે ને 8 ઇલેક્ટ્રોન નો સિલિંગ ઇફેક્ટ કેટલી બધી વધુ હોય ઇલેક્ટ્રોન સાઈ ખૂબ બહારની સાઈડ હોય જાય અને લિથિયમ થી સોડિયમ ની વાત કરું સાઈઝ માં ઘણો બધો ફેરફાર જોવો પડે તો ખબર જ પડી જાય ને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જ ઇન્ક્રીઝ થઈ ગયો અહીંયા સુધી વાત હતી કે સેલ ની હવે આપણે એમ સેલ ની વાત કરશું આમાં એન સેલ ની વાત કરશું ઇન શોર્ટ કે ટોપ થી બોટમ માં હોય એમ સાઈઝ ઇન્ક્રીઝ જોવા મળે એટોમિક રેડિયસ ની વર્ડ ડેફિનેશન આપી હોય તો કે ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઓફ એટમ ટુ ધ પોઇન્ટ ઓફ આઉટર મોસ્ટ વેલેન્સ સેલ કે આઉટર મોસ્ટ સેલ માં રહેલા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ આ બે જો ડિસ્ટન્સ જો ફાઇન્ડ કરું તો ડિસ્ટન્સ ને કહેવાય એટોમિક રેડિયસ હવે આપણે વાત કરી કે એટોમિક રેડિયસ જે આપણી પાસે છે માનો કે મારે કોઈ એટમ્સ ની એટોમિક રેડિયસ ફાઇન્ડ કરવી હોય કે મેટલ્સ ની તો એના માટે મારે મેટાલિક રેડિયસ મને ફાઇન્ડ કરવી પડે જો મારે કોઈ નોન મેટલ ની એટોમિક રેડિયસ ફાઇન્ડ કરવી હોય તો એના માટે મારે કોવેલેન્ટ રેડિયસ ફાઇન્ડ કરવી પડે અને જો મારે કોઈ નોબલ ગેસિસ ની એટોમિક રેડિયસ ફાઇન્ડ કરવી હોય તો એના માટે મારે વાન્ડરવાલ્સ એટોમિક રેડિયસ ફાઇન્ડ કરવી પડે તો આ 1 બાય 1 આપણો કોવેલેન્ટ રેડિયસ ઇટ ઇઝ અ વેલ્યુ ઓફ હાફ ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ન્યુક્લિયસ ઓફ કોવેલન્સી બોન્ડેડ હોમોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ ખબર પડી ડેફિનેશન માં કઈ ચાલો સમજીએ હોમોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ મીન્સ કે એક સરખો માનો કે મારી પાસે કોઈ એક્સ એલિમેન્ટ છે તો સામે એક્સ જ હોવો જોઈએ અને એક્સ એસ બે ભેગા થઈને એક્સ 2 નામનો હોમો
न्यूक्लियर न्यूक्लियर એનું હરખું હોય ડાયટોમિક મોલેક્યુલ ડાયટોમિક A2 કા H2 કા Y2 આવા એલિમેન્ટ્સ ને કહેવાય હોમોન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ અને જી આ હોમો એટોમિક મોલેક્યુલ બને ડાયટોમિક મોલેક્યુલ એની જી આ કોવેલેન્ટ ની બોન્ડેડ છે ને એ બોન્ડેડ ની જો હું હાફ વેલ્યુ કરું ને તો હાફ વેલ્યુ ને કહેવાય કોવેલેન્ટ રેડિયાઈ સમજાણું ને આપણે હમણાં ક્લોરીન નું એક્ઝામ્પલ જોઈ ગયા ને કે ક્લોરીન ક્લોરીન ના બે ડાયટોમિક મોલેક્યુલ પરફોર્મ કરે છે ને ક્લોરીન ફ્લોરીન બ્રોમિન ને બધા ઈ ક્લોરીન ના બે એટમ ની જો હું રેડિયસ ની વાત કરું અને રેડિયસ ની જો હાફ વેલ્યુ કરી નાખું ને તો એ મને સિંગલ ક્લોરીન ની કોવેલેન્ટ રેડિયાઈ મને મળી જાય ઇન શોર્ટ આ ડેફિનેશન કે કાઉ કહેવા માંગે છે સપોઝ કે મારી પાસે કોઈ એટુ તરીકે એટુ નું એક ડાયટોમિક મોલેક્યુલ એક્ઝિસ્ટ કરે છે કે જેમાં કોવેલેન્સી આ રીતે ધનક થઈ અને એની આ જે કોવેલેન્ટ રેડિયાઈ છે એ રેડિયાઈ ને શું કહેવાય d ઓફ a ઇન્ટુ a a આ a વચ્ચેનો ડિસ્ટન્સ છે ડિસ્ટન્સ ઓફ a એન્ડ a ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ a પ્લસ રેડિયસ ઓફ a રેડિયસ ઓફ a પ્લસ રેડિયસ ઓફ a 2 ટાઈમ રેડિયસ ઓફ a સો 1 ટાઈમ રેડિયસ ઓફ a ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન a a અપોન 2 સાવ સિમ્પલ છે મિત્રો વાત આ વાત કાઈ કરવાતી માનો કે મારી પાસે આ ક્લોરીન છે આ ક્લોરીન નું ન્યુક્લિયસ ન્યુક્લિયસ થી જેના ડિસ્ટન્સ છે એને શું કહેવાય કોવેલેન્ટ રેડિયાઈ કે ભાઈ આ કોવેલેન્ટ રેડિયાઈ ની વેલ્યુ ક્લોરીન ની કેટલી હોય જોગ્યા ના આપણે 198 પાઇકોમીટર તો 198 પાઇકોમીટર ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ a ઇન્ટુ રેડિયસ ઓફ a એટલે 2 ટાઈમ રેડિયસ ઓફ a તો 198 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 99 તો આનો આન્સર આવે 99 એટલે અંતરનો હવે તો ખબર પડી ગઈ ને સમજે છે ને તમને બધાને હવે હવે સપોઝ કે મારી પાસે જે આ એટમ છે ને એ હોમો ન્યુક્લિયર હતો ને કે બે એક સરખા હતા હોમો એટલે એક સરખું એક સમાન કે મારી પાસે હોમો ન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ હતો સપોઝ કે મારી પાસે હેટરો મોલેક્યુલ હોય તો હેટરો મીન્સ અલગ અલગ અહીંયા એ એ હતા અને એ બી હોય અને જો આની મારે કોવેલેન્ટ રેડિયસ ફાઇન્ડ કરી હોય તો શું કરવાનું તો કે આ બંને માંથી જો કોઈ એક ની મને ખબર હોય સપોઝ કે આની રેડિયસ મને ખ્યાલ છે તો આની રેડિયસ હું ફાઇન્ડ કરી શકીશ સિમ્પલ વેલ્યુ થઈ ને મિત્રો આ તો સાવ તો જો ધ્યાન રાખજો જો મારે b ની કોવેલેન્ટ રેડિયસ ફાઇન્ડ કર્યું છે તો શું તો કે ટોટલ રેડિયસ કેટલી છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ અને a ની રેડિયસ કેટલી છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ ટોટલ માનો કે મારી પાસે 10 પાઇકોમીટર ટોટલ એની રેડિયસ છે સિંગલ ની કેટલી છે તો કે સિંગલ ની 5 પાઇકોમીટર છે r ઓફ a ની તો મને રેડિયસ ઓફ b ઇઝીલી ફાઇન્ડ કરી શકું ને સિમ્પલ વાત છે મિત્રો સાહેબ કે બે માંથી કોઈ એક ની આપણે જો એટોમિક રેડિયસ આપણને ખબર હોય કે આની કોવેલેન્ટ રેડિયસ કેટલી છે તો સેકન્ડ ની આપણે કોવેલેન્ટ રેડિયસ ફાઇન્ડ કરી શકીએ સાવ ઇઝી તો સેકન્ડ ની રેડિયસ મારે ફાઇન્ડ કરવી હોય તો 5 પાઇકોમીટર આવશે તો આ કન્સેપ્ટ ક્યાં ઉપયોગમાં આવે જો કે જે હોમો ન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ એક્ઝિસ્ટ કરતા હોય એવો કેટલામો તો જે આપણે હેલોજન ફેમિલી છે ને ફ્લોરિન ક્લોરિન બ્રોમિન એવી એની જો મારે રેડિયસ ફાઇન્ડ કરવી હશે તેમાંથી આ કન્સેપ્ટ કામ લાગશે હવે આની થોડીક એપ્લિકેશન છે એના વિશે વન બાય વન ડિસ્કશન મલ્ટીપ્લિસિટી આનો મીનિંગ શું થાય તો કે મોડ ને કેટલી વખત મલ્ટીપ્લાય કરો કાર્બન કાર્બન તો સિંગલ બોન્ડ થયો સિંગલ બોન્ડ ને જો મલ્ટીપ્લાય કરું ડબલ બોન્ડ થાય ડબલ બોન્ડ ને બદલે ભાઈ ટ્રિપલ બોન્ડ ઇન શોર્ટ કે તમારી પાસે જે વેલેન્સ કોવેલેન્ટ બોન્ડ માં જે મોલેક્યુલ્સ રહેલા છે એની બોન્ડિંગ ઇની બે જે બોન્ડિંગ ફોર્મેશન છે એ બોન્ડિંગ માં કેટલી તમને મલ્ટીપ્લિસિટી જોવા મળે એને કહે બોન્ડિંગ બોન્ડ મલ્ટીપ્લિસિટી ઓર મીનિંગ શું થાય તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન પેર્સ બિટવીન ટુ એટમ્સ કે બે એટમ વચ્ચે કેટલી નંબર ઓફ ઇલેક્ટ્રોન પેર ઇન્વોલ્વ થઈ છે ને એને જ ખરેખર કહેવાય બોન્ડ મલ્ટીપ્લિસિટી સપોઝ કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ ફોર્મેશન થયેલો છે ને
સાથે કહેવાય સિંગલ બોન્ડ મલ્ટીપ્લિસિટી તો ડબલ બોન્ડ ફોર્મેશન થયેલા હોય તો કે અને બોન્ડ મલ્ટીપ્લિસિટી ની વેલ્યુ કેટલી આવે તો કે 2 આવે આની વેલ્યુ માટે તો કે 3 વેલ્યુ આવે ઇન શોર્ટ કે તમારી પાસે જે બે ડિફરન્ટ બે સેમ હોમોન્યુક્લિયર્સ વાત કરીને આપણે કોવેલન્ટમાં કોવેલન્ટ રેડિયમાં તો કોવેલન્ટ રેડિયની અંદર હોમોન્યુક્લિયર વચ્ચે કઈ કોવેલન્ટ બોન્ડ ફોર્મ થાય છે અને કોવેલન્ટ બોન્ડ ફોર્મ થાય છે એ બોન્ડિંગમાં જો તમને મલ્ટીપ્લિસિટી જોવા મળે તો આ ઇન્ક્રીમેન્ટ બોન્ડ ઓર્ડરના કારણે તમારી બોન્ડ લેન્થમાં શું ફેરફાર જોવા મળશે તો કે તમે જેમ જેમ બોન્ડ મલ્ટીપ્લિસિટી ઇન્ક્રીઝ કરશો ને એમ એમ તમારી બોન્ડ લેન્થ ડિક્રીઝ થાય શું કામ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન પેરના લીધે જો તમારો બોન્ડ ઓર્ડર તમે ઇન્ક્રીઝ કરો ને તો ની બોન્ડ લેન્થ ડિક્રીઝ થાય કાર્બન કાર્બન જે સિંગલ બોન્ડ હોય ત્યારે એટલું ડિસ્ટન્સ હોય ડબલ બોન્ડમાં આટલું ત્રિપલ બોન્ડમાં આટલું આવું થવાનું રીઝન શું કામ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન પેર ઇન્વોલ્વ ઇન ધીસ કોવેલન્ટ બોન્ડ એન્ડ બીજો એક મેજર પોર્શન છે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી કેમાં એ આપણે આગળ જ્યારે ડિસ્કશન કરશું હાઇબ્રિડાઇઝેશન કન્સેપ્ટમાં ત્યારે સમજશું કે આવું શું કામ જોવા મળ્યું અત્યારે સપોઝ ખાલી સિમ્પલ યાદ રાખી લ્યો કે જેમ જેમ મારો બોન્ડ વધે કાર્બન કાર્બન સિંગલ બોન્ડમાં હશે આની બોન્ડ લેન્થ ની વાત કરતો હોય ત્યારે એની બોન્ડ લેન્થ સૌથી મેક્સિમમ હશે ત્યારબાદ કાર્બન કાર્બન ડબલ બોન્ડ ની અને ત્યારબાદ કાર્બન કાર્બન ત્રિપલ બોન્ડ ની તો આવી કઈક વાત કરી કોવેલન્ટ ની ફર્સ્ટ એપ્લિકેશન ની હવે નેક્સ્ટ કોવેલન્ટ રેડિયે જોઈ ગયા કોવેલન્ટ રેડિયે ની આ સેકન્ડ એપ્લિકેશન ઇલેક્ટ્રો નેગેટિવિટી હવે ઇલેક્ટ્રો નેગેટિવિટી નો મીનિંગ શું એ સમજીએ માનો કે કોઈ મારો એક મોલેક્યુલ અહીંયા એક્ઝિસ્ટ કરેલો છે આ રીતના એક બીજો સેકન્ડ મોલેક્યુલ છે એ આ રીતે એક્ઝિસ્ટ કરેલો છે અહીંયા અને બે વચ્ચેના ડિસ્ટન્સ છે એને કીધું આપણે કોવેલન્ટ રેડિયે હવે જે આ કોવેલન્ટ રેડિયે છે આ કઈ રીતના ફોર્મ થઈ હોય તો કે આ ઇલેક્ટ્રોનની જે પાર્ટનરશિપ થઈ છે તમે અભ્યાસ કરો હશે ને સહસંયોજક બંધ તો સહસંયોજક બંધ કેમ બને તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બને ને સેમ વેજ બોન્ડની તો વાત થઈ છે કોવેલન્ટ બોન્ડની તો વાત થઈ છે હજી બે વચ્ચે કોવેલન્ટ ડિસ્ટન્સ છે એમાં શું રહેલા હશે ઇલેક્ટ્રોન તો કે બોન્ડ પેરમાં રહેલા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી રાખતું હોય જે વધારે એ મોર ઇલેક્ટ્રોન નેગેટિવ કહેવાય જો આપણે આવા કેસની વાત કરતા હોય હોમો ન્યુક્લિયર એલિમેન્ટ હોય એ ઇન્ટુ એ આવો કોઈ હોમો ન્યુક્લિયર એટમ જો એ કોવેલન્ટ બોન્ડ ફોર્મ કરતા હોય આ રીતના સમજો મિત્રો ધ્યાન રાખજો આ રીતના કોવેલન્ટ બોન્ડ ફોર્મ કર્યું તો કે જેમાં બોન્ડેડ ઇલેક્ટ્રોન હોય ને બોન્ડેડ ઇલેક્ટ્રોન એ વચ્ચે રહેલા હોય પણ કોઈ બી નામનો એલિમેન્ટ એની અંદર માનો કે આપણે વાત કરીએ છે હિટરો ન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ આ હિટરો એટોમિક ન્યુક્લિયર મોલેક્યુલ છે એમાં શું થશે તો કે એક એલિમેન્ટ છે એ મોર ઇલેક્ટ્રો નેગેટિવ હશે સેકન્ડ છે એનાથી લેસ ઇલેક્ટ્રો નેગેટિવ હશે જે મોર ઇલેક્ટ્રો નેગેટિવ એલિમેન્ટ હશે ને એ બોન્ડેડ ઇલેક્ટ્રોન છે ને પોતાની તરફ ખેંચીને રાખશે એટલે પોતાની ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ રહેશે અને જે લેસ ઇલેક્ટ્રો પોઝિટિવ છે લેસ ઇલેક્ટ્રો નેગેટિવ છે એની ઉપર રહેશે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ તો આવી વાત કરી કે ઇલેક્ટ્રો નેગેટિવિટી ની ઇલેક્ટ્રો નેગેટિવિટી ની મારે ડેફિનેશન આપી હોય તો કે બોન્ડ માં રહેલા ઇલેક્ટ્રોન ને પોતાની તરફ જે ખેંચી રાખતું હોય એ પાવર ને કહેવાય ઇલેક્ટ્રો નેગેટિવિટી હવે આપણે વાત કરીએ માનો કે હોમો ન્યુક્લિયર હોત હોમો ન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ તો અમે ઇલેક્ટ્રો નેગેટિવિટી ની વાત જ ન આવે કારણ કે બે ની ઇલેક્ટ્રો નેગેટિવિટી કેવી હોય સેમ હોય પણ એ વાત કરશું આપણે હિટરો એટોમિક ની એટલે કે બે ડિફરન્ટ એલિમેન્ટ લઈએ અને બે ડિફરન્ટ એલિમેન્ટ ને લઈએ અને એમાં આપણી કોવેલન્ટ રેડિયે નો ઇલેક્ટ્રો નેગેટિવિટી ઉપર શું ઇલેક્ટ્રો નેગેટિવિટી નો આપણે જે કોવેલન્ટ રેડિયે છે એની ઉપર શું અસર જોવા મળે છે એવું ડિસ્કશન કરી તો કે ફોર હિટરો એટોમિક એ બી આવો મોલેક્યુલ ની આપણે ડાયટોમિક મોલેક્યુલ ની વાત કરીએ છીએ then change in electron negativity introduce the ionic character in covalent bond હવે વાત શું કહેવા માંગે છે કે મારો પહેલા માનો કે હોમો ન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ હતો હોમો ન્યુક્લિયર ની બદલે હું હેટરો ન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ બનાવું છું અને હેટરો એટમ માં કોઈ એક ની જો ઇલેક્ટ્રોન નેગેટિવિટી ની ઇન્ક્રીઝમેન્ટ કરું તો એના આયોનિક કેરેક્ટર માં શું ફેરફાર પડે છે અને આયોનિક કેરેક્ટર નો ફેરફાર પડવાથી આ જે કોવેલન્ટ બોન્ડ છે એની રેડિયમાં શું ડિફરન્સ આવ્યો કઈક આની આપણે ચર્ચા કરવાની છે તો કે જો તમે આયોનિક કેરેક્ટર નો ઇન્ક્રીઝ જો કરો આયોનિક કેરેક્ટર ને તમે ઇન્ક્રીઝ કરો આ એબી બોન્ડ માં હેટરો એટોમિક હેટરો ડાયટોમિક એટમ માં
जो तुम आयोनिक कैरेक्टर इंक्रीज करो छो तो डिक्रीजिंग बोन्ड लेंथ, तो अपने बोन्ड लेंथ में घटाड़ो जोवा मळशे। इन शोर्ट के जो आयोनिक कैरेक्टर इंक्रीज करी तो बोन्ड लेंथ मारी डिक्रीज थशे। हवे स्टीवनसन अने स्कोमेकर आ बने साइंटिस्टे 1941 में एक फॉर्मुला आव्यो केना माटे जो मारे बोन डिस्टेंस फाइंड करवो छे ए अने बी आ हेटरोन्यूक्लियर डायटोमिक मॉलिक्यूल नु बोन डिस्टेंस तो मारे फाइंड करवो छे तो ना माटे नी के काई फॉर्मुला आपी डी ए बी वचन नु डिस्टेंस डिस्टेंस बिटवीन ए एंड बी इज इक्वल टू रेडियस ऑफ ए प्लस रेडियस ऑफ बी माइनस 0.09 एक्स ए माइनस एक्स बी। और रेडियस ऑफ ए रेडियस ऑफ बी तो के एनी रेडियस बी नी रेडियस माइनस 0.09 एक्स ए माइनस एक्स बी जहाँ एक्स ए है जहाँ एनी इलेक्ट्रोनेगेटिविटी बी नी इलेक्ट्रोनेगेटिविटी पर ए कोने रखवानो के जे इलेक्ट्रोनेगेटिविटी हाई होय मैक्सिमम होय एने ए लेवानो मिनिमम होय ने बी लेवानो। सपोज के आपणे वात करीए नाइट्रोजन अने कार्बन नाइट्रोजन ने कार्बन आ बने वच्चे मने कोई आ मॉलिक्यूल ने कोई वात करू छु CH3N तो आमा CN बॉन्ड फॉर्म थयो छे ने आ जे CN बॉन्ड फॉर्म थयो छे ए केना छे ચર્ચા કરી એક્ઝામ્પલ માં લેટ સપોઝ કે આપણી જે ફર્સ્ટ ટેકનિક હતી કે કોવેલન્ટ રેડી કેમ ફાઇન્ડ કરીએ તો કે આ સિમ્પલ નાઇટ્રોજન ની રેડી આપણને ખબર પડી કે 0.75 એંગસ્ટ્રોમ છે કાર્બન ની રેડી શું છે 0.77 એંગસ્ટ્રોમ છે તો એની કોવેલન્ટ રેડી કેટલી આવશે તો કે આપણો જે ફર્સ્ટ ફોર્મ્યુલા હતો એના મુજબ એની રેડી કેટલી આવી જોઈએ 1.54 એંગસ્ટ્રોમ એની કોવેલન્ટ રેડી આવી જોઈએ। પણ મિત્રો હવે જે આ સ્ટીવનસન નું ફોર્મ્યુલા છે એના પર જોવા જોઈએ કે ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ સી ડિસ્ટન્સ બોન્ડ ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી તો બોન્ડ ડિસ્ટન્સ બિટવીન નાઇટ્રોજન એન્ડ કાર્બન ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ નાઇટ્રોજન પ્લસ રેડિયસ ઓફ કાર્બન માઇનસ 0.09 રેડિયસ ઓફ નાઇટ્રોજન માઇનસ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ નાઇટ્રોજન માઇનસ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ કાર્બન। હવે નાઇટ્રોજન ને કેમ અહીંયા સ્ટાર્ટમાં ફર્સ્ટ પોઝિશન મળી દો શું કામ તો કે ભાઈ નાઇટ્રોજન ઇલેક્ટ્રોનેગેટિવિટી છે ને 3.00 હોય ત્યારે કાર્બન ની કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી હોય 2.5 હોય। ઇન શોર્ટ કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈ હશે ને આપણેમાંથી એને ફર્સ્ટ લેવાનું અને જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી લો હશે ને એને લાસ્ટમાં લેવાનું। તો આ ઇક્વેશન ઉપરથી મને કે વેલ્યુ મૂકું તો ડિસ્ટન્સ બિટવીન એન એન્ડ સી ઇઝ ઇક્વલ ટુ 0.75 આ વેલ્યુ છે 0.75 પ્લસ 0.77 માઇનસ 0.09 ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ નાઇટ્રોજન માઇનસ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ કાર્બન। તો આ આન્સર મને મળ્યો કે ડિસ્ટન્સ બિટવીન નાઇટ્રોજન એન્ડ કાર્બન ઇઝ ઇક્વલ ટુ 1.475 એંગસ્ટ્રોમ। તો મારી પાસે બે આન્સર આવ્યા એક કોવેલન્ટ બોન્ડ વાળો અને એક આવ્યો સ્ટીવનસન ફોર્મ્યુલા વાળો। પણ મિત્રો જ્યારે મારી પાસે આ મોલેક્યુલ હતો CH3N આ મોલેક્યુલ ની જો પ્રેક્ટિકલી વેલ્યુ ફાઇન્ડ કરું અને પ્રેક્ટિકલ ઉપર થી મને ખ્યાલ આવ્યો કે આની વેલ્યુ કેટલી હતી તો કે બોન્ડ ડિસ્ટન્સ બિટવીન કાર્બન એન્ડ નાઇટ્રોજન નાઇટ્રોજન એન્ડ કાર્બન ઇઝ ઇક્વલ ટુ 1.47 એંગસ્ટ્રોમ કે જે આ વેલ્યુ મળી મને એ આ વેલ્યુ સ્ટીવનસન ના ફોર્મ્યુલા ની હારે એકદમ મેચ થઈ ગઈ। ઇન શોર્ટ આ કે આપણને પ્રૂફ થઈ ગયું કે જેમ જેમ તમે કોવેલન્ટ બોન્ડ ફોર્મ કરો છો એ કોવેલન્ટ બોન્ડ ની જો તમે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ કરો તો એની અસર તમને એની કોવેલન્ટ રેડી ઉપર જોવા મળશે। ઇન શોર્ટ કે એની ડિસ્ટન્સ ટુ ડિસ્ટન્સ ઘટી જશે હતું કેટલું પહેલા 1.54 આવ્યું કેટલું 1.47 એટલે પ્રૂફ થઈ ગયું જેમ જેમ તમે ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળશે એમ એમ તમારી બોન્ડ લેન્થ ડિક્રીઝ થશે હાઇબ્રિડાઇઝેશન। કોઈ બી મારી પાસે મોલિક્યુલ છે એ મોલિક્યુલમાં જો હું શેપમાં ચેન્જીસ કરું એના સંકરણ એટલે કે એના હાઇબ્રિડાઇઝેશનમાં હું ફેર કરું તો મારી કોવેલન્ટ રેડિયસ ઉપર શું ઇફેક્ટ પડે છે એ કેવી ચર્ચા કરી આ ટોપિકમાં તો કે ચેન્જ ઇન હાઇબ્રિડાઇઝેશન જો તમે હાઇબ્રિડાઇઝેશનમાં ચેન્જ કરો ત્યારે શેપ ઓફ મોલિક્યુલ ઇઝ ચેન્જ સ્વાભાવિક વસ્તુ છે ને મિત્રો માનો કે કોઈનું સંકરણ sp3 હોય એમાં તમે શેપ હાઇબ્રિડાઇઝેશન ચેન્જ કરો sp2 તેનો શેપ તો ચેન્જ થવાનો જ છે ને આનો ટેટ્રાડલ શેપ હોય આનો બેન્ડ શેપ થઈ જાય ને જેમ શેપ ચેન્જ થાય તો એની બોન્ડ લેન્થ ચેન્જ થાય એટલે લખ્યું છે અહીંયા શેપ ઓફ મોલેક્યુલ ઇઝ ચેન્જ
तो તમે મોલેક્યુલ ના શેપ માં ચેન્જ જોવા મળે તો ચેન્જ ઇન બોન્ડ લેન્થ બિટવીન એટમ્સ ઇન મોલેક્યુલ તમારા મોલેક્યુલ્સ ની અંદર જે એટમ રહેલા છે એ એટમ ની બોન્ડ લેન્થ માં પણ ચેન્જ જોવા મળશે કઈ રીતના આના પરથી પ્રૂફ છે કે શેપ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ વિથ કોવેલન્ટ રેડિયસ જો તમે શેપ માં ચેન્જ કરશો તો તમારી કોવેલન્ટ રેડિયસ માં પણ ચેન્જ જોવા મળશે એટલે જ sp3 sp2 sp આ sp3 છે sp3 ની બોન્ડ લેન્થ સૌથી મેક્સિમમ હશે ત્યારબાદ sp2 ની ત્યારબાદ sp ની sp3 એટલે નથિંગ બટ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ એન્ડ ત્રિપલ બોન્ડ sp એટલે ત્રિપલ બોન્ડ sp2 એટલે સિંગલ ડબલ બોન્ડ આ એક જનરલ ટ્રેન્ડ છે હંમેશા ફોલો થવું જરૂરી નથી પણ એક જનરલ સિક્વન્સ હોય sp હોય ત્યાં મેક્સિમમ પ્રોબેબિલિટી કોની હોય ત્રિપલ બોન્ડ તો આવી એક વાત કરી કે સ્ટાર્ટિંગ જો કે તમે કોઈ કોવેલન્ટ બોન્ડ ફોર્મ કરેલો જે ડાયટોમિક મોલેક્યુલ છે આ ડાયટોમિક મોલેક્યુલ ના જો તમે બોન્ડ ઓર્ડર માં ફેર કરો એટલે કે ની બોન્ડ મલ્ટીપ્લિસિટી માં ચેન્જીસ કરો માનો કે ત્રિપલ બોન્ડ એ છે એ ડબલ બોન્ડ એ છે એ સિંગલ બોન્ડ એ છે તો પણ તમારી જે કોવેલન્ટ રેડિયસ છે એમાં જલ્દી આવશે સેકન્ડ આપણે વાત કરી ઇલેક્ટ્રોનેગેટિવિટી ની સપોઝ કે તમારી પાસે હેટરોન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ છે એ બી વાળો અને આ હેટરોન્યુક્લિયર ડાયટોમિક મોલેક્યુલ ની ઇલેક્ટ્રોનેગેટિવિટી માં તમે ઇન્ક્રીઝમેન્ટ જોવા મળશો તો તમારી જે કોવેલન્ટ રેડિયસ હતી ને એ રેડિયસ શું હતો ડિક્રીઝ થશે અને થર્ડ આપણે વાત કરી હાઇબ્રિડાઇઝેશન ની તો તમે હાઇબ્રિડાઇઝેશન માં ફેરફાર કરશો તો તમારો શેપ માં ચેન્જીસ આવશે જો તમારા શેપ માં ચેન્જ આવશે ને તો તમારી બોન્ડ લેન્થ માં પણ ચેન્જીસ આવશે જેનું sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો એક બોન્ડ લેન્થ આવી હશે મેક્સિમમ બોન્ડ લેન્થ હશે જો sp2 હાઇબ્રિડાઇઝેશન હોય તો એની બોન્ડ લેન્થ એનાથી થોડી ઓછી હશે અને જો તમારો હાઇબ્રિડાઇઝેશન sp sp હાઇબ્રિડાઇઝેશન હોય તો તમારી બોન્ડ લેન્થ સૌથી મિનિમમ રહેશે જે ફર્સ્ટ પોર્શન હતો કોવેલન્ટ રેડિયસ એને ફિનિશ કરો હવે ડિસ્કશન કરીએ મેટાલિક અથવા તો ક્રિસ્ટલ રેડિયસ કે રેડિયસ કેવી હોય કોવેલન્ટ કોના માટે હતો તો કે જે ભાઈ નોન મેટલ છે એ નોન મેટલ જો ડાયમંડ ફોર્મ માં એક્ઝિસ્ટ કરતા હોય તો એ બંને વચ્ચેનો જો હું ડિસ્ટન્સ ફાઇન્ડ કરું અને ડિસ્ટન્સ ને જો હાફ વેલ્યુ લઈ લઉં ને તો મને કોઈ એક નોન મેટલ ની રેડિયસ નો ખ્યાલ આવી જાય સેમ ઇઝ કન્સેપ્ટ આમાં છે કે જે મારા મેટલ્સ છે મેટલ્સ જો ક્રિસ્ટલ ફોર્મ માં એક્ઝિસ્ટ કરતા હોય કે આવું લેટાઈસ બનાવતા હોય અને લેટાઈસ માં જો બાજુબાજુના બે એટમ્સ નું હું ડિસ્ટન્સ ફાઇન્ડ કરું અને ડિસ્ટન્સ ને જો હાફ વેલ્યુ લઈ લઉં તો મને સિંગલ એટમ નું રેડિયસ મને ફાઇન્ડ આવી જાય મેટલ્સ રેડિયસ ફાઇન્ડ કરી શકું તો શું કહે છે ડેફિનેશન તો કે હાફ ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ ન્યુક્લિયાઈ ઓફ એડજેસન્ટ મેટલ એટમ્સ ઇન મેટલ લેટાઈસ વેર ધ કોરિલેશન નંબર ઓફ મેટલ ઇઝ 12 સમજ્યા શું કહેવા માંગે છે જે મારું આ મેટલ નું લેટાઈસ છે આ મારી લેટાઈસ એટલે આ મારું ક્રિસ્ટલ સપોઝ કે જો જો આખું ક્રિસ્ટલ બનાવું છું આખું ક્રિસ્ટલ બની ગયું અને ક્રિસ્ટલ નો કોઈ એક નાનો નાનો ભાગ એટલે કે આ ભાગ કે જેના દ્વારા આખું ક્રિસ્ટલ ફોર્મ થતું હોય એ ભાગ ને શું કહેવાય લેટાઈસ આ ભાગ ને ઝૂમ કર્યું છે થ્રી ડાયમેન્શન માં તો કે મારી પાસે કોઈ એક મેટલ લેટાઈસ રહેલી હશે એ મેટલ લેટાઈસ ની અંદર જી બાજુબાજુ માં રહેલા બે મેટલ્સ ના એટમ હશે ને બાજુબાજુ માં રહેલા બે મેટલ ના એટમ તો કે એડજસન્ટ મેટલ એટમ્સ ઇન મેટલ લેટાઈસ સમજે કે એ વાક્યા હવે તો કે હાફ ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ ન્યુક્લિયાઈ કે આ જે મેનો ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ નો હાફ વેલ્યુ લઈ લો એટલે જે મને કઈ વેલ્યુ મળશે ને વેલ્યુ કેની મળશે મેટાલિક રેડિયસ ની પણ આમાં વાત શું કરી છે વેર કોઓર્ડિનેશન નંબર ઓફ મેટલ ઇઝ 12 એટલે કે જે મારો એક આ મેટલ આઈટમ છે ને એક એટમ ઈ એટમ આવા 12 એટમ સાથે ટચમાં હોવો જોઈએ એક મેટ એટમ અહીંયા છે એટમ ની ઉપર નીચે આજુબાજુ ટોટલ 12 એટમ સાથે ઈ ટચમાં હોવો જોઈએ એનો મીનિંગ થાય કે મારું જે આ લેટેસ્ટ થયું ને લેટેસ્ટ માં પેકિંગ કેટલું હોવું જોઈએ 74% ની મેટલ માં આ લેટેસ્ટ માં મેટલ થી પેક થઈ જવું જોઈએ એવી રચના હશે એમાં આપણે આ રીતની
मेटालिक रेडियस फाइंड करी सकसु। हमें हर मानो के मारी जी मेटालिक रेडियस से हूं फाइंड करू छु, ई मेटालिक रेडियस आर 10-15% ग्रेटर देन सिंगल बॉन्ड कोवेलेंट रेडियस। जी कोवेलेंट रेडियस अपन जो इंडिया का फर्स्ट पोर्शन कोवेलेंट रेडियस करता 10-15 times ग्रेटर हसे। सु का ओके बाइंडिंग फोर्स हसे ने जी आ मेटल रेडियस मा ई वीकर हसे, एना माटे एना आ रीजन थी आ जी मेटालिक रेडियस जी आ मने रेडियस जो मिली ने ई रेडियस 10-50% मैक्सिमम हसे कोवेलेंट करता। पण હું વાત કરું કોની તો કે વાંડરવાલ્સ ની, વાંડરવાલ્સ છે ને ઈ સૌ વીકેસ્ટ માં વીકેસ્ટ જો કોઈ એટ્રેક્શન રાખ્યું તો વાંડરવાલ્સ, માનો કે સૌથી વધારે એટ્રેક્શન કેમાં હોય તો કે આયોનિક બોન્ડ માં એટલું બધું એટ્રેક્શન હોય કે એકબીજાની નજીક માં એકદમ નજીક જે મોલેક્યુલો એડજસ્ટ કરતા હોય આ રીતના। પછી તો કે કોવેલેન્ટ કઈક આટલું હશે, મેટાલિક ક્રિસ્ટલ તો કે જો એનો કોરિલેશન નંબર આવ્યો છે તો એકદમ નજીક એલિમેન્ટ આવેલા છે, અને હાઉ લાસ્ટ માં વાંડરવાલ્સ કે ખૂબ દૂર દૂર એટમ્સ રહેલા છે। એટલે જ્યારે હું વાંડરવાલ્સ ની બોન્ડ લેન્થ ની વાત કરતો હોય ત્યારે જો વાંડરવાલ્સ માં ફોર્મ આ જે ફોર્સ હોય ને ફોર્સ ઇ વીકર ફોર્સ હોય વાંડરવાલ ફોર્સ, એટલે જે મેટાલિક રેડિયસ છે ને એના કરતા વાંડરવાલ ની રેડિયસ મોટી હશે। એટલે ઇન શોર્ટ કે જે મારી મેટાલિક રેડિયસ હશે ને ઈ વાંડરવાલ કરતા શોર્ટર હશે, ટૂંકી હશે। શું કામ? જો કે વાંડરવાલ્સ છે ઈ વીકર એટ્રેક્શન બોન્ડ। એટોમિક રેડિયસ ના થર્ડ પોર્શન ની વાત કરીએ, વાંડરવાલ્સ અથવા તો એને કહેવાય કોલોઝન રેડિયસ અથવા તો એને કહેવાય વાંડરવાલ્સ રેડિયસ। તો કે રેડિયસ ની ડેફિનેશન શું છે? તો કે ધ ડિસ્ટન્સ બિટવીન ધ ન્યુક્લિયાઈ ઓફ ટુ નોન બોન્ડેડ આઇસોલેટેડ એટમ્સ, કાં તો આટલું ડિસ્ટન્સ અથવા તો the distance between two non-bonded atoms belonging to the two adjacent molecule of an element in the solid state। આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ને કહેવાય વાંડરવાલ ડિસ્ટન્સ, અને આની હાફ વેલ્યુ લ્યો એટલે વાંડરવાલ રેડિયસ અથવા તો કોલોઝન રેડિયસ। કઈ સંદર્ભ નહીં ને, ચાલો સમજીએ। the distance between two nuclei of two non-bonded આઇસોલેટેડ એટમ્સ, કોરોના મહામારી છે આ વર્ષથી તમે પરિચિત હશો, આઇસોલેટેડ એટલે અલગ કરવું કે મારી પાસે બે અલગ અલગ એટમ્સ રહેલા છે, કેવા નોન બોન્ડેડ કે જેની વચ્ચે કોઈ પણ પ્રકારનું બોન્ડિંગ નથી થયું, આવા નોન બોન્ડેડ આઇસોલેટેડ એટમ એની વચ્ચે જે ન્યુક્લિયાઈ છે એનું ડિસ્ટન્સ। સપોઝ કે મારી પાસે કોઈ A એન્ડ B આ બે અલગ અલગ કરેલા એટલે કે આઇસોલેટેડ એટમ છે, આ આઇસોલેટેડ એટમ નું બોન્ડિંગ નથી નોન બોન્ડિંગ, એનું સેન્ટર અને સેન્ટર ની ડિસ્ટન્સ જે આપણે માપીએ, એટલે કે ટુ આઇસોલેટેડ એટમ વચ્ચેના ન્યુક્લિયસ નું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ, અથવા તો ધ ડિસ્ટન્સ બિટવીન ટુ નોન બોન્ડેડ એટમ, માનો કે P અને Q આ બંને કેવા એટમ છે, આ બે વચ્ચે કોઈ બોન્ડિંગ નથી ને તો આ બે નોન બોન્ડેડ એટમ છે, પણ જે આ બંને નોન બોન્ડેડ એટમ છે ને બિલોંગ ક્યાંથી કરે છે તો કે કાક મોલેક્યુલ છે આ મોલેક્યુલ માંથી બિલોંગ કરે છે। તો હવે સમજીએ ધ ડિસ્ટન્સ બિટવીન નોન બોન્ડેડ એટમ બિલોંગિંગ ટુ ટુ એડજેસન્ટ મોલેક્યુલ, આ કોઈ બાજુ બાજુમાં બે મોલેક્યુલ રહેલા છે, આ મોલેક્યુલમાં રહેલા પાસ પાસેના એટમ્સ અને આ એટમ્સ નું ન્યુક્લિયાઈ અને ન્યુક્લિયાઈ નું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ ને શું કહેવાય વાંડરવાલ ડિસ્ટન્સ। અને જે વાંડરવાલ ડિસ્ટન્સ છે, સપોઝ કે આનું ડિસ્ટન્સ વાંડરવાલ ડિસ્ટન્સ AB છે, આનું PQ છે, અને PQ ની જો હાફ વેલ્યુ લો, AB ની જો હાફ વેલ્યુ લો તો મને વેલ્યુ કેટલી મળશે વાંડરવાલ રેડિયેશન। ડેફિનેશન શું કહેવા માંગે છે કે મારી પાસે કોઈ આઇસોલેટ એટલે કે અલગ અલગ કરેલા બે નોન બોન્ડેડ એટમ્સ છે, એ એટમ્સ ના ન્યુક્લિયસ વચ્ચેનો ડિસ્ટન્સ લઈ લઉં, એ ડિસ્ટન્સ જો હાફ વેલ્યુ કરી નાખું ને તો મને આ રીતના આઇસોલેટ એટમ ની રેડિયસ ફાઇન્ડ મળી જાય, અને અથવા તો મારી પાસે કોઈ બે અલગ અલગ મોલેક્યુલ રહેલા છે એ મોલેક્યુલ ના કોઈ એટમ અને એટમ નું જો ન્યુક્લિયસ નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરું તો એ ડિસ્ટન્સ ને કહેવાય વાંડરવાલ ડિસ્ટન્સ, અને ડિસ્ટન્સ થી જો હાફ વેલ્યુ લઈ લઉં
तो मने मड़ी जाए वांडरवाल लेके। अबे मानो कि आपने बात करता है हाइड्रोजन की, अने हाइड्रोजन की जो वांडरवाल रेडियस की बात करता है तेनी वैल्यू कितनी छे 1.2 एंगस्ट्रॉम। आ कोनी वैल्यू छे हाइड्रोजन की वांडरवाल रेडियस की वैल्यू छे। सपोज आनो नाम शुं कम भयू कोलिजन रेडियस, એટલે માનો કે મારી પાસે કોઈ બે એલિમેન્ટ છે, એ બે એલિમેન્ટ આમ અથડામણ થઈ એટલે કે વેની જગ્યાએ કોલિઝન થયું, તો કોલિઝન થાશે ને જ્યારે સમય માનો કે એલિમેન્ટ છે આ ગતિમાન ગતિ કરે છે આ રીતના, એક સમય આ બેની અથડામણ થશે અને જે અથડામણ થયું ને એને કહેવાય કોલિઝન, અને કોલિઝન જ્યારે થશે ને ત્યારે આ બે એલિમેન્ટની વાંડરવાલ ડિસ્ટન્સ સૌથી મિનિમમ હશે, અને વાંડરવાલ ડિસ્ટન્સ સૌથી મિનિમમ હશે એટલે તો વાંડરવાલ ડિસ્ટન્સ ને હાફ વેલ્યુ એટલે કે આપણે જે વાંડરવાલ અથવા તો જે કોલિઝન રેડિયસ છે એની વેલ્યુ સૌથી મિનિમમ હશે। ઇન શોર્ટ હું તમને કહેવા શું માંગુ છું કે માનો કે હાઇડ્રોજન નું વાંડરવાલ રેડિયસ નું મૂલ્ય 1.2 એંગસ્ટ્રોમ છે, એટલે એનું વાંડરવાલ ડિસ્ટન્સ કેટલું થાય, અને ડબલ કટ નાખવાના ને 12 ડબલ 24 2.4 એંગસ્ટ્રોમ થયું। હવે હાઇડ્રોજન ના બે એલિમેન્ટ છે ને, બે એલિમેન્ટ નજીક આવશે એકબીજાની, એક બીજાની એટલા જ નજીક આવશે કે જેનું ડિસ્ટન્સ મેક્સિમમ કેટલું થાય 2.4 એંગસ્ટ્રોમ। આ 2.4 એંગસ્ટ્રોમ ડિસ્ટન્સ થયું, આનાથી વધુ નજીક નહીં આવી શકે। હવે તો કે 2.4 એંગસ્ટ્રોમ કરતા નજીક ક્યારે આવશે કે જ્યારે એની વચ્ચે કોઈ એક બોન્ડિંગ ફોર્મેશન થવાનું હશે ત્યારે જ। સો આના પરથી આપણે એવું કહી શકીએ કે માનો કે આ જે વાંડરવાલ ડિસ્ટન્સ છે, આ જે મારો ડિસ્ટન્સ વાંડરવાલ ડિસ્ટન્સ 2.4 એંગસ્ટ્રોમ આવ્યું, એ આપણને શું કહેવા માંગે છે, માનો કે કોઈ હાઇડ્રોજન ના એલિમેન્ટ્સ આ રીતના મુવમેન્ટ આપે છે, એ એકબીજાની એટલા ક્લોઝ નહીં જઈ શકે કે જ્યાં એનું ઇન્ટર ન્યુક્લિયર ડિસ્ટન્સ 2.4 એંગસ્ટ્રોમ થશે। ઇન શોર્ટ કહેવા શું માંગુ છું કે હાઇડ્રોજન ના બે એલિમેન્ટ જો આમ કોલિઝન થવા આવશે તો એનું એની વચ્ચેનું મિનિમમ અંતર કેટલું હશે 2.4 એંગસ્ટ્રોમ। જો આટલું ડિસ્ટન્સ નહીં રહે અને આનાથી પણ ઓછું ડિસ્ટન્સ થશે તો એ શું થશે, કાં તો એનું જો ઇલેક્ટ્રોનિક ક્લાઉડ હોય એનું ઓવરલેપિંગ જોવા મળશે, કાં તો એનું બોન્ડ ફોર્મેશન થશે, બે હાઇડ્રોજન એલિમેન્ટ હોય તો જો બોન્ડ ફોર્મેશન થતું હોય, અથવા તો બંને હાઇડ્રોજનનું જો ઇલેક્ટ્રોનિક ક્લાઉડ હોય એ ક્લાઉડમાં કંઈક ઓવરલેપિંગ થતું હોય, આ બે જ કન્ડિશનમાં આ ડિસ્ટન્સ છે ને એનાથી વધુ નજીક આવી શકશે, બાકી મેક્સિમમ આટલો દૂર રહેશે એલિમેન્ટ। તો કંઈક આ વાત આપણને મળી વાંડરવાલ રેડિયસ। હવે મારે ઓવરઓલ મેગ્નિટ્યુડનો ઓર્ડર લેવો હોય તો સૌથી વધુ ઓર્ડર આવશે વાંડરવાલ રેડિયસનો, ત્યારબાદ મેટાલિક રેડિયસ અને ત્યારબાદ કોવેલન્ટ રેડિયસ। તો આ રીતે આપણે